हे राजवाणी नू अमृत रे झेले संसार नू उतार शेरे Music, the Wi-Fi. Hey, koi raj ras piyo re, shuddh bhakti ne paam vare. जी राज राजेश्वर प्रेलावतारे हे कोई राज रस पियो रे आत्मा अनुभव आमवारे आशय गृहे अंतर मारे हे कोई राज रस पियो रे अजर अमर पर पाम वारे कोई राज रस निजानंद रस शुद्ध भक्ति रस पियो रे जे राज राजेश्वर रे जे राज राजेश्वर रे कोई राज रस पियो रे जे राज राजेश्वर रेला उतारे आज तो घना घूटड़ा पीवाना है आपने ईयरफोन लगाड़ू छु बिफोर वी स्टार्ट કારણ કે હજી બધા ભેગા નથી થયા તો લેટ અસ રિવાઇઝ ઇન શોર્ટ કારણ કે અહીંયા કીધું ને હે કરી શ્રવણ શ્રવણ એટલે સાંભળવું કલી શ્રવણ અવગાહન રે અવગાહન એટલે અવ એટલે ખાસ રીતે ગ્રહણ કરવું ઊંડાણમાં ઉતરવું કરી શ્રવણ અવગાહન એટલે ઊંડા ઉતરવું આશય ગ્રહીએ અંતરમાં એનો આશય પકડાવવો અત્યંત જરૂરી છે તો ગઈકાલનો આપણને શું આશય પકડાયો છે ગઈકાલ શેનું પદ હતું પરમપદ નો પંથ પંથ પરમપદ એટલે કે પરમપદ પામવાનો હાઈવે એક્સપ્રેસ વે ઓકે તો તમે જ કહો મને વોટ ડુ યુ રિમેમ્બર ફ્રોમ યસ્ટરડે
બસ આટલું જ. યસ, આટલામાં જ આખો મોક્ષ માર્ગ આવી જાય છે. ઇટ્સ સો સિમ્પલ. પરમ કૃપાદેવે કેટલું સિમ્પ્લિફાય કરી આપ્યું છે મોક્ષમાં. પેલા તો એ ક્લેરિટી હોવી જોઈએ કે કોઈ પણ પૂછે આપણને કે મોક્ષ માર્ગ શું, તો શું આવવું જોઈએ? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, આ ત્રણેયની એકતા, હા, અને સંપૂર્ણતા. સો વેરી ઇમ્પોર્ટન્ટ કે સમ્યક દર્શન, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, તે મોક્ષ માર્ગ છે. એ પરમ પદનું કયું કારણ છે? વર્ડ કયો હતો? કયું કારણ? મૂળ કારણ, મૂળ કારણ, રૂટ કોઝ, રાઈટ? તો બાકી બધા શું છે? આપણે જે સત્સંગ કરીએ છીએ કે ભક્તિ કરીએ છીએ, તપસ્યા કરીએ, દાન કરીએ, એ કયા કારણ બનશે? એ સપોર્ટિંગ કાર્ય છે. એટલે સપોર્ટિંગ કાર્ય હોય એટલે કાર્ય થાય જ જરૂર. પણ સપોર્ટિંગ કાર્ય વડે શું કાર્ય થવું જોઈએ? શું થવું જોઈએ? બસ આ થવું જોઈએ. આ થાય સપોર્ટિંગ કાર્ય વડે. શું? તો કે જ્ઞાન, દર્શન અને ચારિત્રની પરણમે એક સ્વભાવે, સ્વભાવ રૂપે એનું પરિણમન થાય. બે રીતે પરિણમન થાય છે. એટલે તો જ્ઞાન શું કરે છે? દર્શન શું કરે છે? શ્રદ્ધા કરવાનું. ચારિત્ર શું કરે છે? રમણતા કરવી. એટલે આપણે ક્યાં રમણતા કરીએ છીએ ને, એના ઉપરથી વી કેન કમ ટુ નો કે શ્રદ્ધામાં શું છે. જો આખો દિવસ પૈસામાં જ રમણતા કરતો હો, વોટ ડઝ ધેટ પ્રૂવ? પૈસામાં સુખ છે, પૈસામાં સિક્યોરિટી છે, એવું તો આપણે ફીલ કરતા હોઈએ, એવી માન્યતામાં હોય, એટલે રમણતા ત્યાં થાય છે. હવે કેવું છે કે ધ્યાનમાં બેસે તો એ સંસારના વિચાર આવે છે. ધેટ મીન્સ સંસાર ઇઝ ઇક્વલ ટુ સુખ, એવું શ્રદ્ધાનમાં છે. જો આની અંદર સદગુરુમાં સુખ, તો રમણતા ક્યાં થશે? સદગુરુમાં. તો પછી ક્યાંય પણ બેઠા હોય ને, તો સદગુરુના વિચાર આવશે, સદગુરુ શું કરતા હશે, એવો ભાવ થશે, રાઈટ? સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે શ્રદ્ધાન, જો સંસારમાં સુખ છે એવું શ્રદ્ધાન હોય, તો રમણતા ક્યાં થશે? દીપક, this is too much. Right? First I sit here, you took that. Then I started sitting. First I sit there. What are you talking about? I used to sit here. Oh, Shraddha is just something that. Thai. Now I sit here, you take that. What is your life? You move there. Together. No, yes, you have to. No choice. Ramanta. No, this is not acceptable. No, this is not acceptable. No, this is not acceptable. No, this is my chair. Don't lie. Don't lie. Don't lie. Don't lie. Don't lie. So if now someone asks you, વેરી ગુડ. જે રીતે, એટલે જો, જે ચેતન જડ ભાવો અવલોક્યા છે મુનિન્દ્ર સર્વજ્ઞે, એટલે સર્વજ્ઞ ભગવાન જે રીતે ચેતન અને જડ ભાવોને જુએ છે, એમ જો મને અવલોક, એટલે એવી ખાસ દ્રષ્ટિ જો મને પણ પ્રાપ્ત થાય, તો મને સમજની પ્રાપ્તિ થાય. એના માટે આપણે કયો એક્સપેરિમેન્ટ કર્યો હતો? પેનનો એક્સપેરિમેન્ટ કર્યો હતો કે પેન જોઈને આ મારી છે, પછી કાં તો સારી છે ને કાં તો ખરાબ છે. સારું ખરાબ કર્યું ને એમાં જ પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ તો મારામાં, મારો છોકરો, પછી સારો હોય અહંકાર થાય, પછી રાગ થાય, બધું જોઈએ, એને રહેવું ન હોય, ધેન ધ પ્રોબ્લેમ સ્ટાર્ટ્સ. તો મારું કર્યું ત્યાંથી પ્રોબ્લેમ, અને મારાની આગળ શું પ્રોબ્લેમ હતો? એની આગળ હું પણ આ શરીરને પોતાનું માન્યું, તો આ મારી બેન થઈ, આ મારી માતા થઈ, એવું બન્યું કે નહીં? શરીર જ હું નથી તો શું કહેવાશે? કેવડી ભગવાન કહેતી જશે? તો કે મેઘલ બેન કોણ છે? તો કે રાજુના બેન છે. એટલું જ, જેમ છે તેમ. પણ હું શું મિસ્ટેક કરું છું? હું રાજુ, મારી બેન, એને આમ કરવું જોઈએ, એને આમ ન કરવું જોઈએ, એ આમ કેમ ન કરે? અને હવે એ કરવા માટે હું બધી મારી શક્તિ લગાડીશ, અને એ પ્રમાણે ન થાય. કારણ કે પરનું પરિણમન, પરનું પરિણમન કોના આધારે છે? વેરી ગુડ. ભાઈ આપણે ત્યારે યાદ નથી આવતું, કારણ કે આપણે છે ને, જો એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે નહીં, બધા માને છે, બધા માને છે 100%. આ છે ને, આપણે બધી ફોર્મ્યુલાસ બહાર કરી નાખી, બટ વેન ઇટ કમ્સ ટુ એપ્લિકેશન, ત્યારે એ કેવી રીતે નીકળવું જોઈએ?
મિતેશ અલ્પાનું કઈ કરી શકે. આમ જયારે તમે બોલશો ને ત્યારે એકદમ સ્ટ્રાઇક થશે કે હા વાત સાચી છે, એ દ્રવ્ય જુદું છે, હું દ્રવ્ય જુદું છું, તો એ મારું કઈ રીતે કરી શકે? તો પછી હાઉ કેન આઈ સે કે ભાઈ એનું આવું વર્તન થી મને ગુસ્સો આવે કે એના આવા વર્તન થી મને સારું લાગે? સો ધીસ ઇઝ ક્લિયર. જે ચેતન જળ ભાવો અવલોક્યા છે મુનિન્દ્ર સર્વજ્ઞ. કોઈ પણ વસ્તુ તૂટલી હશે, ફૂટલી હશે, તો કેવડી ભગવાન પણ એમ જ જાણશે કે નહીં? આ પૂતગલની એક અવસ્થા છે ભાઈ. તૂટલી ફૂટલી વસ્તુ મારી હોય તો દુઃખી થાય છું, દુઃખી થાવ છું એટલે ફેરફાર કરવો છે, ફેરફાર કરવો છે એટલે આગું પાછું કરવું છે, અને આગું પાછું મારા પ્રમાણે થતું નથી, એ પુણ્યને આધીન છે. તમે કહેશો કે હમણાં હું ઓર્ડર આપું તો બ્રાન્ડ ન્યુ કાર આવી શકે છે ને મારી પાસે? એના માટે પુણ્ય જોઈએ. પુણ્ય હોય તો પૈસા હોય. ઘણી વાર આપણે થયું હતું કે આપણી પાસે પૈસા પણ હોય, પુણ્યદય પણ હોય, ઇટ ડઝન્ટ વર્ક આઉટ. વાય? કારણ કે પુણ્યદય નથી, રાઈટ? તો આ રીતે આપણે ગઈકાલે ખાસ, અને તમે જ્ઞાન માટે શું આવો ઉપાય બતાવ્યો હતો? એટલે આટલું તો બધા યાદ રહેશે ને. ચાર સૂત્ર કયા હતા? મારું તારું બધા આપણે બોલશું, કારણ કે બોલીએ ને તો આપણું પાક્કું થાય ને પછી એટલું જ યાદ રહેશે. ઘણી વખત એમ થાય ને કે બીજું કઈ યાદ નથી, આ યાદ છે. આખો સત્સંગ કે કઈ કર્યું હતું આપણે 2012 માં 2011 માં, શું હતું? આટલું કે યાદ છે. આટલું પણ યાદ રહી ગયું તો કામ થઈ ગયું. Right? So, one, મારું તારું કરવું નહીં, સારું ખરાબ કરવું નહીં, સુખી દુખી થવું નહીં, આગું પાછું કરવું નહીં. Whenever I am disturbed, I have to just check myself. ક્યાં મારું તારું કર્યું તું આમાં? ચલો મારું તારું ન કર્યું, સારું ખરાબ કર્યું તું, સુખી દુખી થયો તો કઈક આ ચાર માંથી એક માં ગડબડ કરી છે એટલે ડિસ્ટર્બ છું. That's why I'm not peaceful. If I want to be peaceful, આ ચાર માંથી કોઈ એક વસ્તુ ગડબડ કરી છે એને જો હું સમ્યક કરી નાખું અને કેવડી ભગવાન જે રીતે જુએ છે અને પછી આમ ભક્તિ કેવું કામ કરે, આવું કેમ મારી સાથે બને? લાલા એ કેમ? See, ભક્તિ technically you know all these things, but it's difficult to apply. But once lala comes, no, it is very easy. હે ભગવાન, મને આવી પત્ની કેમ આપી? કોને આપી છે? લાલા એ મોકલી છે. કેમ મોકલી છે? ઝટ મોક્ષ થાય. થેન્ક યુ કેવું જોઈએ લાલા ને? કમ્પ્લેન નહીં કરવાની ને. રાઈટ, સો બરોબર છે. 10:15 થયા છે એટલે હવે આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, સો આજે આપણે શું કરવાના છે? તો કે આજે બહુ જ સુંદર એક પદ છે પરમ મહાદેવ, અને એની ખાસિયત એટલા માટે છે કારણ કે આ એનો ઉત્તરાધ્યાન સૂત્રની ખાસિયત શું છે? વાય ઇટ ઇઝ સો સ્પેશિયલ ફોર અસ ઉત્તરાધ્યાન સૂત્ર? પ્રભુની અંતિમ દેશના છે, ભગવાન મહાવીરની અંતિમ દેશના, એટલે એ આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને સિન્સ ઇટ ઇઝ અંતિમ દેશના, ઇટ ઇઝ આપણે કહે ને કે એકદમ શોર્ટમાં, જેમ પિતા મૃત્યુશૈયા ઉપર હોય અને પુત્રને જ્યારે લાસ્ટ કહેતા હોય ત્યારે એકદમ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન ત્યારે આપવામાં આવે, રાઈટ? એવી રીતે જ અહીં આ જે પદ છે, ઈચ્છે છે જોગીજન, એને નામ આપ્યું છે, બીજું નામ છે અંતિમ સંદેશ. જેમ ભગવાન મહાવીરનો અંતિમ સંદેશ છે ઉત્તરાધ્યાન સૂત્ર, એમ પરમ ઉપાદેવનો અંતિમ સંદેશ છે ઈચ્છે છે જોગીજન. શ્રી વચનામૃતમાં 955 પત્રસ છે, સેકન્ડ લાસ્ટ 954 ઇસ ઈચ્છે છે જોગીજન. અને પદની અપેક્ષા એટલે પોયમની અપેક્ષા, ધીસ વોઝ ધ લાસ્ટ પોયમ બાય પરમ ઉપાદેવ, બટ હી હેઝ નોટ રિટન ઇટ. તમને એમ થાય કે પોએમ બાય પરમ ઉપાદેવ નોટ રિટન બાય હિમ? તો કે હી ટોલ્ડ ધારશીભાઈ ટુ રાઇટ ઇટ, કારણ કે પ્રભુના નિર્વાણના 10 દિવસ પહેલા આ લખાયેલી છે. આપ સૌ જાણો છો કે પરમ ઉપાદેવની એવી સ્થિતિ હતી, શારીરિક સ્થિતિ બહુ જ અશક્તિ હતી, નબળાઈ હતી. અને એટલે આપણે થોડુંક જોઈ જઈએ કે પરમ ઉપાદેવે 1955 ની અંદર લક્ષ્મી સ્ત્રી પુત્રનો ત્યાગ કર્યો હતો. 1956 ની અંદર એમને સંગ્રહણીનો રોગ થયો, અને અસાધ્ય રોગ. સંગ્રહણી મીન્સ જેમ
લાઇટિસ કહે ને કે એમાં સંગ્રહ ન થાય અને બહુ જ વીકનેસ આવી જાય. હવે તો ઘણા સ્ટીરોઇડ્સ ને ઘણું બધું આવ્યું છે એટલે ટ્રીટમેન્ટ થઈ શકે, પણ એ જમાનામાં આવું કઈ હતું નહીં એટલે એને અસાધ્ય રોગ કહેવાતો. અને તમે જો કોઈને પૂછશો ને તો એ તમને ખ્યાલ આવશે કે આ બીમારીની અંદર એટલી બધી અશક્તિ આવી જાય, કારણ કે શરીરમાં શક્તિ જ ન હોય, લોટ ઓફ ડાયરિયા થઈ જાય અને કાંઈ કરવાનું મન ન થાય. એ હદ સુધી બીજાનું કામ તો છોડો, પણ એનું પોતાનું પણ કામ કરવું હોય ને એ મારે કઈ નથી કરવું, પડ્યા રહેવું છે. હવે વિચાર કરો પરમ કૃપાઓ દેવની આવી શારીરિક સ્થિતિ કે જ્યાં બેસી પણ ન શકે એવી સ્થિતિની અંદર એમના અંદરમાં આપણા માટે કેટલો બધો પ્રેમ હશે, કેટલી બધી એમના હૃદયની અંદર કરુણા હશે કે પોતે નતા લખી શકતા તો ધારશીભાઈ પાસે લખાવડાયું કે આ બધા જીવોનું કલ્યાણ. અને એટલે જ આનો ખૂબ મહિમા આપણને હોવો જોઈએ કે જ્યારે એમને આટલી કરુણા કરી અને મારા માટે આ રચના કરી તો એને હું સમજું, સરખી રીતે સમજી મારા જીવનમાં ઉતારું, ઉતારીશ તો એ કાર્ય. એટલે પરમ કૃપાઓ દેવને વ્યાધિ હતી પણ વ્યાકુળતા નહોતી. આપણને કઈક પ્રોબ્લેમ હોય ને તો વી આર વેરી વ્યાકુળ, આમ કઈ પણ વાત કોઈ જરાક બે વખત ક્વેશ્ચન પૂછે ને તો મને ગુસ્સો આવી જાય. અને આટલું બધું ટેન્શન છે ને તમે ઘડી ઘડી કેમ આ ક્વેશ્ચન પૂછો છો? વ્યાધિ હતી, વ્યાકુળતા નહોતી, વેદના હતી, વ્યથા નહોતી. પગમાં દુખે ને ચાર જણને આપણે કહીએ, અહીંયા પેલા આપણે જય પ્રભુ કહેશું, જય પ્રભુ કેમ છો, અરે સુખ આ કમર દુખે છે ને આજનો પૈડો નામ થયું તેમ ધી લિસ્ટ ઓફ કમ્પ્લેન સ્ટાર્ટ્સ, વ્યાધિ અને વ્યથા. પરમ કૃપાઓ દેવ આટલી બધી વ્યાધિ છે પણ ક્યાંય વ્યથા નથી, કેમ? આત્માના આનંદમાં મસ્તીમાં છે. ધીસ ઇઝ રિયલી એન ઇન્સ્પિરેશન ફોર અસ કે મારે આવી દશા પ્રાપ્ત કરી લેવી છે, હું એવી દશા પ્રાપ્ત કરું કે ગમે વેદના હોય અંદર વ્યથા ન હોય. અશાતા હતી પણ અસમાધિ, જે દિવસે આપણી તબિયત સારી ન હોય ને ક્યાંય ચિત્ત ચોટે નહીં, કઈ કરવાનું મન નથી. પરમ કૃપાઓ દેવ તો સમાધિમાં છે. એટલે આવી અદભુત દશા કે જ્યાં પરમ કૃપાઓ દેવ કહ્યું છે 951 ની અંદર કે અમારામાં અને મહાવીર દેવમાં કોઈ ફેર ગણતા નહીં, જો કઈ ફેર હોય તો માત્ર પ્રેરણનો છે. એ પાછળ કહેવાનો એમનો આશય શું હતો કે અંતરંગ આત્મદશા કેવી ઊંચી, કેવળ લગભગ ભૂમિકા ટચ કરેલી અને એમની જે વાણી હોય. હવે જો આ રીતે સાંભળી આનું આવી રીતે તૈયારી કરીને પછી આપણે સાંભળશું તો થશે કે આટલું બધું આની અંદર ભરેલું છે, આટલું બધું મહિમા છે આ પદનો. અને આપણે ગાઈએ પણ છીએ સુખધામ અનંત સુસંત ચહી, પણ એટલું બધું આશય ગંભીરતા છે એ આપણે આજે એને સમજશું. વી આર ડુઈંગ ઈચ્છે છે જોગીજન પ્લસ એક સેશન કાલ સવારે, લાસ્ટ જે છે પર શાંતિ અનંત સુધામય જે આપણે કાલ સવારે કરશું. તો પરમ કૃપાઓ દેવની આવી અદભુત આવી તકલીફમાં પણ, આવી શારીરિક તકલીફમાં પણ એમને સિંહ ગર્જના કરી છે. લાયન ઇઝ રોરિંગ. અને જે અંદર જે એમને પ્રાપ્ત કરેલું છે એ આપણા માટે પ્રકાશ કર્યો. તો કયો અંક? 954 લાસ્ટ પોયમ રિટન બાય હિમસેલ્ફ, રાઈટ? ધારશીભાઈ ક્યાંથી લખાયેલી હતી? રાજકોટ. નિર્વાણના 10 દિવસ પહેલા હતું તો પ્લેસ પણ તમને ખબર છે. રાજકોટમાં ક્યાં? નર્મદા મેન્શન, યાદ છે ને? પરમકુવાદેવનો લાસ્ટ જે ફેઝ હતો, સમય હતો, એ નર્મદા મેન્શનમાં રાજકોટમાં હતા. અને એટલે ચૈત્ર સુદ 9મા દિવસે વિક્રમ સંવત 1957, ચૈત્ર સુદ 9 એટલે રામ નવમીના દિવસે આ લખાયેલું છે. શું છે એટલે કેટલું છે આની અંદર? તો કે 14 કડીનું છે, 14 કડી. પહેલા પાર્ટની અંદર 11 કડી છે, બીજા પાર્ટની અંદર 2 કડી છે અને ત્રીજા પાર્ટમાં 1 કડી છે, સુખધામ અનંત જે છે ને. હવે એટલું બ્યુટિફુલ છે કે જ્યારે જરાક ડેપ્થમાં ઉતરે ને
અંતિમ દેશનાની અંદર ફોર પાર્ટ્સ આર કવર્ડ. વિચ ફોર પાર્ટ્સ? તો કે પેલું સાધ્ય શું છે, વોટ શુડ બી યોર ગોલ, બીજું સાધના, વોટ સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસિસ આઈ હેવ ટુ ડુ, પછી સાધના, પછી સાધક કેવો. સો આઈ કમ ટુ નો વેર આઈ સ્ટેન્ડ એન્ડ વોટ શુડ આઈ ડુ નેક્સ્ટ, અને લાસ્ટ સિદ્ધિ, કે આ બધાથી કેવી સિદ્ધિ પ્રાપ્ત થશે. સો આમ આપણે યુઝલી છે ને 1.5 કલાકના 4 સેશન્સ હોય છે, એટલે એમાં 4 ટોપિક્સ કવર કરીએ. કયા કયા 4? 1 સાધ્ય ગોલ, બીજું સાધના વોટ, ત્રીજું સાધક, અને ચોથું સિદ્ધિ. પણ સિન્સ વી આર હેવિંગ ટુમોરો વન સેપરેટ સેશન, આજે આપણે 3 લેશું, કાલે 1 લેશું. રાઈટ, બે ભાઈ હતા, મોટો ભાઈ અરાઉન્ડ 30-35 ની આસપાસનો હતો, નાનો ભાઈ 10-11 વર્ષ નાનો હતો. નાના ભાઈનું સ્ટડીઝ બધું પત્યું હતું અને ભાઈ સાથે રહેતા હતા. એક દિવસ બંને બેઠા હોય છે, કોફી પીતા હોય છે. ભાઈ તમે બહુ બદલાઈ ગયા છો, મોટા ભાઈને કહે છે, તમે બહુ બદલાઈ ગયા છો, તમે એકદમ મારા જેવા હતા, એટલે એકદમ હેપી ગો લકી. એમ જો આરામથી 10 વાગે ઉઠું છું, તમે પણ આવી રીતે મારી જેમ, આપણે બંને સાથે જ હતા નાનપણમાં, તો આપણે યુઝ ટુ રિયલી એન્જોય લાઈફ ને એમ કુલ. હવે તમે એકદમ બદલાઈ ગયા છો, મેં જોયું છેલ્લા 2 વર્ષની અંદર આખું 360 ડિગ્રી ચેન્જ છે. રાઈટ, ચેક કરી લો ને, કારણ કે શું 10 વાગે અહીંયા પહોંચી તો ગયા હોય, પણ હજી ઓલું આખો એકદમ 180 ડિગ્રી ચેન્જ છે તમારો. તમે સવારના વરમાં 5:30 ઉઠી જાઓ છો, ભાઈ 7 હોમ, આખો દિવસ આટલી મહેનત કરો છો, અને આટલું બધું ચેન્જ તમારામાં ક્યાંથી આવ્યું? મોટા ભાઈ કહે છે કે જો મહિલા, જયારે બાપુજી એક્સપાયર થયા ને, ત્યારે ડેથ બેડ પાસે હું હતો, તું તો તારે યુનિવર્સિટીમાં હતો, અને તું આવે ત્યાં સુધીમાં તો પપ્પા જયારે લાસ્ટ ઓલામાં હતા ને, બધું શેર કરતા હતા મારી સાથે, અને એમને મને ઘણી બધી વાતો કરી, એમની દિલની વાતો, અંતિમ સંદેશ કે જો મારી તો એક જ ઈચ્છા હતી. એમ કરીને પપ્પાએ સ્ટાર્ટ કર્યું કે તને ખબર છે આખી ફેક્ટરી આપણે જે ઉભી કરી, અને ફ્રોમ સ્ક્રેચ વી સ્ટાર્ટેડ, અને અહીં સુધી આપણે પહોંચ્યા, પણ મારું એક મારી ઈચ્છા બાકી રહી ગઈ છે. બધું કર્યું પણ સમય થોડો ઓછો પડ્યો. મારી ઈચ્છા એવી હતી કે આપણે જે પ્રોડક્ટ બનાવે છે એ મેં એટલા માટે જ સ્ટાર્ટ કરી હતી મેન્યુફેક્ચર કરવાની, કારણ કે જાપાન અને ત્યાંથી બધી ઇમ્પોર્ટ થતી હતી. એન્ડ આઈ હેડ અ ડ્રીમ, જ્યારે ઇન્ડિપેન્ડન્સ પ્રાપ્ત થયું, ગાંધીજીએ કીધું ને કે ભાઈ બી ઇન્ડિયન બાય ઇન્ડિયન, એ જે ફિલોસોફીને હું ફોલો કરતો, મને એક સપનું છે કે એક દિવસ એવી ક્વોલિટી બનાવીએ, એવી વસ્તુ બનાવીએ કે એક્સપોર્ટ થાય, અને સેમ કન્ટ્રીને, જાપાનને. મારી ઈચ્છા બહુ જ હતી. આટલી વાત કરીને મેં મારા મનમાં સંકલ્પ કરીને કહ્યું, પપ્પા તમારી ઈચ્છા છે ને પૂરી થશે, હું પૂરી કરીશ. અને એ લાસ્ટ સંદેશ જે પપ્પાનો હતો, બહુ સુંદર એમને કીધું હતું કે વેન ક્વોલિટી સ્પીક્સ ધ વર્લ્ડ લિસન્સ, ક્વોલિટી ઇઝ નોટ એન એક્સિડન્ટ, ઇટ ઇઝ રિઝલ્ટ ઓફ પર્સિસ્ટન્ટ એફર્ટ. કે એવા જે અમુક વસ્તુ જે પિતાજીએ મને કીધી હતી એ મારા અંદરમાં ઉતરી ગયા, અને મેં નક્કી કર્યું કે એમની જે ઈચ્છા છે એ મારી ઈચ્છા થાઓ. એવી રીતે પરમ કૃપાઓ દેવે જે ઈચ્છા કરી છે, જે આ પદની અંદર કે યોગીજન જે હોય, જોગીજન શું ઈચ્છા કરે છે એની ક્લેરિટી આપી છે, એ આપણે આજે સાંભળશું. અત્યાર સુધી ભલે પ્રમાદ કરતા હતા, રાઈટ, આથી શું થવું જોઈએ કે નહીં, એમની ઈચ્છા છે નહીં મારી ઈચ્છા બનવી જોઈએ. અને જે મોટા ભાઈનું આખું ચેન્જ થઈ ગયું, એમનો પુરુષાર્થ, એમની ભક્તિ, મારું પણ એવી રીતે ચેન્જ થવું જોઈએ. આજ સુધી હતું, ગઈકાલ આપણે જોયું ને, ચલતા હે, કેવું છે, સબ ચલતા હે, કરીએ છીએ બધું, સ્વાધ્યાય પણ કરીએ છીએ, ધ્યાન પણ કરીએ છીએ, પણ હવે નહીં. અને એટલે જ આ પદ સ્ટાર્ટ જ નથી થાય છે, ઈચ્છે છે જોગીજન. યોગીજન શું ઈચ્છે છે એ હું સમજી, અને મારો ગોલ પણ, મારી ઈચ્છા પણ એને પેરેલલ ચાલે.
એ દિશામાં ચાલે એટલા માટેનું આ પદ છે. તો આર વી રેડી? યસ. પરમ પદે ઉપર મથાળે ઓમ શ્રી જીન પરમાત્માને નમઃ. વન થિંગ વી આર ઓબ્ઝર્વિંગ કે પરમ કૃપાદેવને જિનેશ્વર ભગવાન પ્રત્યે કેટલી બધી પ્રીતિ છે, એમને કેટલી બધી ભક્તિ છે. એ કાલે પણ આપણે જોયું, જેહ પ્રમાણે પરમ વિતરાગે, જેમ ભગવાને કીધું છે એમ જ ઉગો છું. ભાખે જીન ભગવાન, એકો એક પદ જોઈ લ્યો, દરેકની અંદર ક્યાંય પરમ કૃપાદેવ એમ નથી કહેતા કે અમે કહીએ છીએ એટલે આમ કરો. ધીસ શોઝ. અને અંતરંગ દશા પાછી કેવી? જિનેશ્વર ભગવાન ઓમ શ્રી જીન પરમાત્માને ઓમ. ઓમ તો વેદાંત નું હોય ને, ઓમ આપણું જૈન નું. ઓમ ની અંદર પંચ પરમેષ્ઠી સમાય છે. કઈ રીતે? અરિહંત નો અ, સિદ્ધ નો શું આવે? વેરી ગુડ. અશરીરી નો અ એટલે અ ને અ, પછી આચાર્ય ભગવંત નો આ, પછી ઉપાધ્યાય ભગવંત નો ઉ એટલે આ ને ઉ ઓ થાય, અને છેલ્લે સાધુ ભગવંત એનો મ. કેમ મ? મુનિ ભગવંત હોય ને એટલે અ અ આ ઉ અને મ આ બધાને ભેગું કરે ઓમ. એટલે વેનેવર આઈ વી સે ઓમ, પંચ પરમેષ્ઠી ની અંદર સમાઈ જાય છે. શું નહી, નવકાર મંત્ર નો ગાય ઓમ બોલી શકાય. તો આ રીતે એમની ભક્તિ ભગવાન પ્રત્યે જે છે એ વ્યક્ત કરી. અને નાઉ વી સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ કરી. છે જે જોગી જન અનંત સુખ સ્વરૂપ, મૂળ શુદ્ધ તે આત્મપદ સયોગી જીન સ્વરૂપ. વી આર ડુઇંગ ધ ફર્સ્ટ પાર્ટ. ફર્સ્ટ પાર્ટ શું છે? સાધ્ય. સાધ્ય મીન્સ ગોલ. આપણું ગોલ શું હોવું જોઈએ એની આ ફર્સ્ટ કડી છે. એટલે આપણે પહેલા જે ચાર કડી જે છે એ ગોલ માટેની છે. ગોલની ક્લેરિટી હોવી જોઈએ. તો શું કીધું? ઈચ્છે છે જોગી જન. ફર્સ્ટ ઈચ્છા. ઈચ્છા મીન્સ વોટ? ડિઝાયર. અને ડિઝાયર ઘણા બધા પ્રકારની હોય. તમે કોઈ યંગસ્ટરને પૂછો તારી ઈચ્છા શું છે, ફરવા જવું છે, ખાવા પીવું છે, મૂવી જોવું છે કે શોપિંગ કરવું છે, મજા કરવી, જલસા કરી, એનું એની ઈચ્છામાં કેવો તો આ આવશે. કોઈ મેરિડ પર્સનને પૂછશો તો એ કહેશે કે ભાઈ હવે સેટલ થવું પડે, એટલે કમાણી કરવી પડશે, ખર્ચા બધા વધે છે એટલે મારે વધારે કામ કરવું પડશે, અને બસ એક જ ગોલ છે વધારે ને વધારે પૈસા કમાવો. એનથી આગળ જાઓ, સપોઝ ફિફ્ટીઝમાં કોઈ પહોંચ્યું હોય તો કે પૈસા બહુ કમાવી લીધા, થોડુંક આપણું ફેમ થવું છે, I should be in some big post કે બધા લોકો મને નામથી ઓળખે. So different age group. એનાથી પછી આગળ જાય પછી શું ઈચ્છા હોય? શરીરમાં કોઈ દુખાવો ન થાય. So ઈચ્છા તો હોય જ છે, પણ બધાની different different ઈચ્છા હોય છે, right? તો અહીં કોની ઈચ્છાની વાત કરી રહ્યા છે? ઈચ્છે છે જોગી જન. જોગી મીન્સ યોગી. યોગ કમ્સ ફ્રોમ ધ વર્ડ કનેક્શન, જોડાણ કરવું. કે જેમનું જોડાણ થયું છે એવા જોગીજન એટલે જ્ઞાની ભગવંત. એ જે ઈચ્છા કરતા હોય તો બેસ્ટ જ હોય ને, જે એ ઈચ્છે એ જ મારે ઈચ્છવું જોઈએ ને. સિમ્પલ. અહીંયા ઈચ્છે છે જોગી. તો કોઈ એમ કે સપોઝ સમડી ક્વેશ્ચન કે જયારે તો બધી ઈચ્છા જાય ત્યારે તો મોક્ષ પ્રાપ્ત થાય છે ને, તો તમે પાછું અહીંયા કહો છો કે ઈચ્છા કરવાની, ઈચ્છા બધી નાશ થાય ત્યારે જ મોક્ષ પ્રાપ્ત થાય, રાઈટ? તો પછી આપણે કેમ અહીંયા ઈચ્છા કરીએ છે? હા, તો કે જો ઈચ્છા નાશ થાય એની પણ એક ઈચ્છા તો કરવી પડશે કે નહીં?
એમને એ તો પ્રાપ્ત સ્ટેજ થશે નહીં, એટલે વચ્ચે એક સ્ટેજ ઈચ્છાનું આવશે જ, જરૂરી છે. અત્યારે હું કોઈ ડિઝાયર ન હોય એવી ડિઝાયર પહેલા કરવી પડશે તો આ પ્રાપ્ત થશે ને. એન્ડ સાયકોલોજીસ્ટ ઓલ્સો સે કે યુ નીડ, દેર શુડ બી અ ડ્રાઇવિંગ ફોર્સ ઇન યોર લાઈફ. કારણ કે જો ડ્રાઇવિંગ ફોર્સ ન હોય તો યુ વોન્ટ બી ડુઈંગ એનીથિંગ, યુ વિલ બી સ્ટક. સો ડ્રાઇવિંગ ફોર્સ માટે ઈચ્છા ઇઝ નેસેસરી, એક ડિઝાયર તો હોવી જ જોઈએ. કારણ કે અમુક લોકો એવા હોય ને એને કઈ ઈચ્છા જ નહીં, સમજે સવારે શું ખાવું છે કઈ નહીં, જે આપો એ મજા આવે. આમ ચાર પાંચ પોઈન્ટ કે આ બનાવો આ બનાવો આ બનાવો, પણ તમે ના આટલું બધું નહીં બને, ઓકે ચાલ એક વસ્તુ ચાલ કોઈ, પણ એક ડ્રાઈવ સવાર આવું શું ખાવ કઈ નહીં, જે આપે ખાશું, શું કરવું છે આજે ખબર નહીં, આજે શું કરવું છે, આજ સેટરડે છે, હા કઈ કરવું જોઈએ આપણે, હા ભાગવું જોઈએ દોડવું જોઈએ કઈ કર, કઈ નહીં. તમે કઈ પણ પૂછો ને તો અમુક એવા હોય ને કે કઈ ઈચ્છા છે જ નહીં, તો ડ્રાઈવિંગ ફોર્સ. અને એટલે જ આપણા ની અંદર એવું છે કે મોક્ષને પ્રાપ્ત કરવાનો પણ એક સંવેગ હોવો જોઈએ. સંવેગ એટલે આઈ વોન્ટ ધીસ, મારે આ પ્રાપ્ત કરવું છે, એ સ્ટાર્ટિંગમાં હોવું જ જોઈએ. એના વગર તો કાર્યની શરૂઆત જ નહીં થાય. સો ઇટ ઇઝ ક્લિયર, ડિઝાયર હોવું જોઈએ, હા કે ના? ડિઝાયર તો હોવી જ જોઈએ, પણ ડિઝાયર કેવી હોવી એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે જો ડિઝાયર કરે આઈ વોન્ટ ટુ અર્ન બિલિયન્સ ઓફ મની, આખી જિંદગી ગઈ, આખી જિંદગી ગઈ પછી એની અંદર. પણ જો એમ નક્કી કરે કે બિફોર ડેથ કરવું છે ભાઈ આ લાઈફ ટાઈમમાં, વોટ ડુ યુ વોન્ટ ટુ ધેન, એક જ સમ્યક દર્શન, કારણ કે મારા અંદરમાં હું ભગવાન આત્મા છું, એ અનુભવ તો કરવો જોઈએ ને. ખાલી બોલવાનું થોડી છે, હા પણ બોલવું પણ પડશે. કારણ કે જો કાંજી સ્વામી કહેતા હા પાડ તો હાલત બદલાશે, હાલત બદલવી છે શું કરવું પડશે, હા પાડવી પડશે. અને હવે અહીંયા કહે છે કે એની ઈચ્છા કરવી પડશે, યસ આઈ વોન્ટ ટુ અટેઇન, મારે આ પ્રાપ્ત કરવું છે. તો ઈચ્છે છે જોગી જન, અહીંયા જોગી જન આપણે કીધું, જોગી એટલે કોણ, યોગી, યોગી એટલે કોણ, જ્ઞાની ભગત જેનું કનેક્શન થયું છે યોગી. આ છે ને તાત્વિક મીનિંગ છે. સેકન્ડ મીનિંગ ઇઝ ઓલસો ધેર એન્ડ ધેટ ઇઝ સો બ્યુટિફુલ, કે એક જેનું કનેક્શન થયું છે એવા, એટલે કે જ્ઞાની ભગત, અને બીજું જે એ કનેક્શન નો પ્રયત્ન કરે છે એવા. એમાં કોણ આવશે, આપણે બધા. એટલે સો બ્યુટિફુલી કે ડિઝાયર ઈચ્છા જ્ઞાનીની શું હોય, અને જે જ્ઞાની જેવી દશા પ્રાપ્ત કરવા માંગે છે એવા મુમુક્ષુજનની પણ ઈચ્છા શું હોય, તો કે અહીંયા પૂજ્ય ગુરુદેવશ્રીએ યોગ દ્રષ્ટિ સમુચયની અંદર ત્રણ પ્રકારના યોગ બતાવ્યા હતા. એક એક યોગ છે ઈચ્છા યોગ, બીજો છે મારું તારું કરવું નહીં, સારું ખરાબ સુખી દુખી, જેને કરવાનું તો આગુ પાછું એ ઉભા થયા છે, એક જ જણ આગુ પાછું કરે એટલું ઇનફ છે. ઈચ્છા યોગ, શાસ્ત્ર યોગ અને સામર્થ્ય યોગ. ઈચ્છા યોગ ઇઝ 1-4 ગુણસ્થાન, શાસ્ત્ર યોગ ઇઝ 5, 6 and 7, અને સામર્થ્ય યોગ ઇઝ 8 ઓનવર્ડ્સ. એટલે સ્ટાર્ટિંગમાં ઈચ્છા યોગ આવશે કે મારે આ દશા પ્રાપ્ત કરવી છે, પછી શાસ્ત્ર યોગ એટલે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું, એટલે એ 5, 6, 7 અને 8 ઓનવર્ડ. સામર્થ્ય એટલે સ્પીડ, શક્તિ, જેમ પ્લેન ટેક ઓફ કરે ને એના માટે કેટલું બધું સામર્થ્ય જોઈએ, એમ 8મા ગુણસ્થાનક પછી જે શ્રેણી માંડે છે ધેટ ઇઝ સામર્થ્ય યોગ. સો નાવ યર વિલ બી ડિસ્કસિંગ ફર્સ્ટ વોટ ઈચ્છા યોગ, કે ઈચ્છા યોગમાં શું હોય એ આપણે સમજીએ. ચાર પ્રકારના જૈન છે, ચાર પ્રકારના એટલે એક ગોત્ર યોગી, ચાર પ્રકારના યોગી છે, એક ગોત્ર યોગી, બીજું કુળ યોગી, ત્રીજું
પ્રવૃત્ચક્ર યોગી અને ચોથું નિષ્પન્ન યોગી. એકદમ સિમ્પલ કરી નાખો. નિષ્પન્ન યોગી એટલે શું? જેને પ્રાપ્ત કરી લીધું છે એવા જ્ઞાની. એટલે હવે આપણે ત્રણ ને સ્ટડી કરવાના. કયા? ગોત્ર યોગી, કુળ યોગી અને પ્રવૃત્ત ચક્ર યોગી. ઓનલી ધ ડેફિનેશન ઇઝ ડિફિકલ્ટ, એનું જે પ્રોનાઉન્સિએશન છે ડિફિકલ્ટ, બાકી એકદમ સિમ્પલ છે. ગોત્ર યોગી એટલે શું? કે જેને જૈન કુળમાં જન્મ્યો છે અને એને એટલું જ ખબર છે. ફોર્મમાં જો પૂછે તો મારે લખવાનું જૈન, પણ જો જરાક પૂછે ને વોટ ઇઝ અ જૈન તો એને વધારે કઈ ખબર ન હોય. ખાલી એટલું ખબર છે કે હું જૈન છું, કારણ કે હું જૈન કુટુંબમાં છું, એ સિવાય બીજું કઈ ખબર ન હોય. તો ધીસ ઇઝ ગોત્ર યોગી. કુળ યોગી એટલે શું? કે જે જૈન કુળમાં જન્મ્યો તો છે પણ નાઉ હી હેઝ અ ક્યુરિયોસિટી, there is nasa, I want to know, I want to understand, I want to apply in life, and before applying I should know. તો આ જાણવાની જિજ્ઞાસા છે. યુ વોન્ટ ટુ નો, સો નાવ યુ આર નોટ ગોત્ર યોગી, યુ આર કુળ યોગી. વોટ ઇઝ પ્રવૃત્ત ચક્ર યોગી? પ્રવૃત્ત ચક્ર યોગી એટલે શું? કે હવે એના ચક્ર ગતિમાન થયા છે. વોટ હી હેઝ અન્ડરસ્ટુડ હી વોન્ટ્સ ટુ પુટ ઇન ટુ પ્રેક્ટિસ. ગોત્ર યોગી જન્મ થયો જેટલું જ. કુળ યોગી એટલે ક્યુરિયોસિટી થાય, હેમ ક્લીન ધ ડિશિસ આફ્ટર ઈટિંગ, કેમ આપણે થાળી ધોઈને પીએ છે, એ તો આમે આપણે વોશિંગમાં નાખીએ છીએ તો સાફ થઈ જ જાય છે, તો કેમ આ પાણી આપણે જે પેલા મોરીમાં નાખવાનું છે આપણે પીવાનું? હવે આ ક્વેશ્ચન જાગ્યો, ક્યુરિયોસિટી થઈ, તો આઈ એમ ઇન ધ સેકન્ડ લેવલ. હવે સમજણ પ્રાપ્ત થઈ કે હા, ધેર આર લોટ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ્સ, બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે અને એની હિંસા થાય, એ મારે ન કરવી જોઈએ. આ સમજણ પ્રાપ્ત થઈને પ્રવૃત્ત ચક્રવર્તી શું કહેશે? હવે સમજાઈ ગયું ને, સ્ટાર્ટ કરું છું. I want to put into practice. And then he'll bring in the innovative ways to put into action. If you have to drink water, it's difficult. So what do you do? I'll tell you. You find out. Huh? And how beautiful it is that every life has to drink water, how much food wastage is left. How many people, poor people, don't get to eat. How much food wastage is left. કેટલું ફૂડ વેસ્ટ જાય છે. તો જૈનિઝમ ઇઝ સચ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી, એ બધાનો વિચાર કરે છે, માત્ર પોતાનો નહીં. પોતાને પાપ લાગે છે એ ન થાય એનો તો પ્રયત્ન કરે છે, પણ એના રિઝલ્ટ થી એટલા બીજા અંડર પ્રિવિલેજ હોય એ લોકોને લાભ મળે. સો જૈનિઝમ ઇઝ સો બ્યુટિફુલ, રાઈટ? ઓકે, તો ઈચ્છે છે જોગીજન અનંત સુખ સ્વરૂપ. શું ઈચ્છે છે? સુખ તો બધાને જ જોઈએ છે, રાઈટ? હા કે ના? કેવું સુખ જોઈએ છે? આમ લિમિટેડ, આમ થોડુંક મળે ને પછી ઉડી જાય એવું નથી જોતું. અમને અનંત સુખ જોઈએ છે. થ્રી થિંગ્સ. શું જોઈએ છે? સુખ જોઈએ છે. કેવું સુખ જોઈએ છે? અનંત જોઈએ છે. ક્યાંથી મળશે? સ્વરૂપમાંથી. પરમ કૃપાદેવ આ ખાલી પાંચ વર્ડ્સ લખ્યા એની અંદર કેટલું બધું આપી દીધું. ઈચ્છે છે, ડિઝાયર. જ્ઞાની ભગવાન પણ જે ઈચ્છે છે તો મારે તો ઈચ્છવું જ જોઈએ ને. શું ઈચ્છે છે? અનંત સુખ સ્વરૂપ. હવે આપણે જરાક આ સમજી લઈએ કે એક તો મને સુખ અનંત જોઈએ છે, પણ આટલું બધું શું કામ? અમને તો પીઝા ખાવામાં સુખ મળે જ છે. હા, આઈસ્ક્રીમ ખાઈ લઈએ હવે અમને સુખ મળી જ જાય, તો એ સુખ નથી? થોડુંક આના ઉપર વિચારણા કરો કે એ સુખ નથી, કારણ કે એ ઇઝ ડિપેન્ડન્ટ ઓન સમથિંગ એલ્સ. પીઝામાં સુખ મળે, પીઝા આવો જોઈએ ને ટાઈમસર, ઓછો જોઈએ ને, એને બનાવવું, એમ તો એક વસ્તુ ન હોય ઘરમાં, પતી ગયું, પ્રોગ્રામ કેન્સલ, જાઓ લેવા માટે તેરે તેરે. સો કહેવાનો પોઈન્ટ શું છે? ઇટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન સમથિંગ એલ્સ. એટલે અહીંયા કીધું અનંત સુખ સ્વરૂપ, જે મારું સ્વરૂપ જ છે, મારી પાસે જ છે, એને મારે એક્સપિરિયન્સ કરવાનો છે, રાઈટ? ઓકે, ઈચ્છે છે જોગીજન અનંત સુખ સ્વરૂપ. તો આપણે જે કેટલા એક્સપિરિયન્સ કર્યો છે એ મને કહેજો, એટલે દેન આઈ બી એબલ ટુ એક્સપ્લેન. ઇન્ડિયામાં પેલું માટલામાંથી પાણી પીતા આપણે, રાઈટ? એમાં પણ નવું માટલું આવ્યું હોય એકદમ ફ્રેશ, એમાંથી કેટલાય પાણી પીધું છે, એનો સ્વાદ લીધો છે, ઓ દેન યુ વિલ બી એબલ ટુ રિલેટ ધીસ. જ્યારે એ પાણી પીઓ છો ત્યારે શું કમ્પ્લેન કરે? આમાં માટીની વાસ આવે છે, માટીનો સ્વાદ આવે છે, રાઈટ? માટીનો સ્વાદ આવે છે, પણ એ જ વખતે પાણીનો પણ સ્વાદ આવે છે કે નહીં? હા કે ના?
પણ શું થાય છે માય હોલ ફોકસ ઇઝ ઓન ધેટ ટિપિકલ સ્વાદ એટલે એક્ચ્યુઅલ પાણીનો સ્વાદ આવતો હોવા છતાં પણ એના ઉપર મારો ફોકસ નથી રાઈટ સેમ થિંગ પીઝા ખાઉં છું ત્યારે એના માટે જે રાગ ઉત્પન્ન થાય છે એના ઉપર મારું ફોકસ છે એટલે મને એ સુખ અનુભવાય છે પણ એ જ વખતે આત્માનું સુખ પણ ત્યાં છે જ એના ઉપર મારો ફોકસ યુ ગેટિંગ ધીસ એટલે આ શું છે તો કે આ આત્માની જે અવસ્થા છે પણ વૈભાવિક સુખ ગુણ પણ સ્વભાવ રૂપે પરિણમે અને વિભાવ રૂપે પરિણમે અને વિભાવમાં શું કે દુઃખને અનુભવે ને આપણે જે સુખ અનુભવે છે ને જે દુઃખ ક્રિએટ કરેલું હોય ને પછી જે ટેમ્પરરી સબસાઇડ થાય ને ફોર એક્ઝામ્પલ આજ સવારથી તમને એમ થાય કે સાંજે આઈસ્ક્રીમ ખાવો છે આઈસ્ક્રીમ ખાવો છે આઈસ્ક્રીમ ખાવો છે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ખાવો શું કર્યું આઈ ક્રિએટ ટેન્શન ઇટ્સ લાઈક વેરિંગ અ ટાઈટ શુ એકદમ ટાઈટ થઈ ગયું એમ પકડાઈ ગયો દુખતું હોય પછી તમે શું કરો એ શૂઝ કાઢી નાખો પછી લાગે તમને સુખ લાગ્યું તો સુખ ક્યાંથી આવ્યું યુ ક્રિએટેડ દુઃખ and then it subsided for a little bit of time and you are considering it as so okay એટલે આ સુખ એ જ નહીં ટાઈટ શું પહેરી દુઃખ ઉત્પન્ન કર્યું પછી શું કાઢી નાખ્યું એટલે દુઃખ સબસાઇડ થયું અને મને લાગે છે કે હા મને કેટલું સુખ મળ્યું સો સુખ ઇઝ નોટ ફ્રોમ ધ પીઝા ઇટ ઇઝ ધ ડિઝાયર વિચ યુ હેડ ક્રિએટેડ એન્ડ ઇટ ગોટ સબસાઇડ પતે ને પીઝા પતે ને પછી શું થાય કોક પીવો છે કારણ કે હવે કોક ની ડિઝાયર વધી ગઈ પછી પછી એ સબસાઇડ થઈ હા જો કોક માંથી સુખ મળ્યું કે નહીં પણ આ માટીનું સુખ છે માટીનો સ્વાદ છે એ જ વખતે પાણીનો પણ સ્વાદ છે એના ઉપર મારો ફોકસ નહીં થોડુંક થોડુંક પકડાણું થોડુંક થોડુંક કન્વિન્સ થયા વેરી ગુડ થોડુંક થયા ને તો આગળ વધારે થશે રાઈટ સો નાવ વી મૂવ ટુ ધ મૂળ શુદ્ધ તે આત્મપદ હવે આ અનંત સુખ સ્વરૂપ જોયે છે કે નહીં સ્ટાર્ટ જ ત્યાંથી કર્યું ઈચ્છે છે જોગીજન જો એ જોગીજન આ ઈચ્છે છે મારે પણ એ જ ઈચ્છું જોઈએ ને હવે મૂળ શુદ્ધ તે આત્મપદ આ સુખ ક્યાં છે તો કે મારું જે આત્મપદ છે ને આત્મપદ મૂળ શુદ્ધ છે પરમ ઉપાદે આ મૂળ શબ્દ મૂકીને શું કહ્યું યુ આર અ પ્યોર સોલ યસ ત્રિકાળ પ્યોર સોલ ત્રિકાળ મીન્સ પાસ્ટ પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર વોટ વી થિંક યુ નો કે હું પાપી છું મારે ઘણું બધું કામ કરવાનું છે અને પછી છે ને હું પ્યોર થઈશ નો ત્રણેય કાળ પાસ્ટ પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર યુ આર ઓલવેઝ પ્યોર ઘણું કન્ફ્યુઝિંગ લાગશે હા પણ બહુ સુપર્બ છે દ્રવ્યથી દ્રવ્યથી ફ્રોમ પ્યોર પોઈન્ટ ઓફ વ્યુ આઈ વોઝ ઓલવેઝ પ્યોર ધ ઇમ્પ્યોરિટી વોઝ ઇન ધ મોડ્સ મોડિફિકેશન જેમ એક ક્રિસ્ટલ હોય અને એક લાલ ફૂલ હોય તો ક્રિસ્ટલ ફૂલના કારણે લાલ લાગે છે પણ એ જ સમયે ક્રિસ્ટલ કેવો છે પ્યોર આ એક્ઝામ્પલ યાદ રાખવાનું મૂળ શુદ્ધ તે આત્મપદ મારો ભગવાન આત્મા કેવો છે તો કે ઓલવેઝ પ્યોર The only thing is, my focus is not on that purity. I am focused on vikar or say vibhav. Clear? Okay. So, Moola Shuddhate Atmapad Sayogi Jeevarup. Have you any question? Amare jovu chhe? Kya jovu amare? Have Atma kevo chhe? Arupi chhe. Arupi chhe? You can't see. તમે કયો છો પણ અમને ક્યુરિયોસિટી તો થાય ને અમારે જોવું તો છે ને પરમ કહે છે ઓકે ચાલો તમને બતાવું ચલો દિરાસર આ ભગવાન ભગવાનને જો આ ભગવાન એટલે કે સયોગી જીન સ્વરૂપ સયોગી યોગ એટલે મન વચન અને કાયા આ ત્રણ યોગ છે તથા શરીર સહિત છે એવા જે જીનેશ્વર ભગવાન છે ને એને જોઈ લે એટલે અંદર શું ઈચ્છું અનંત સુખ સ્વરૂપ એ ક્યાં છે તો કે મૂળ શુદ્ધ આત્મપદ છે પણ એ મને દેખાતું નથી તો કાંઈ વાંધો નહીં સયોગી જીન સ્વરૂપ હવે આવી દ્રષ્ટિથી આપણે દેરાસર જઈએ વેન વી બો ડાઉન ટુ ભગવાન આ ઈચ્છે છે જોગી જન
આવું અનંત સુખ સ્વરૂપ છે. ભગવાને જોઈને કોઈ આવો વિચાર હોય, હવે આપણે નાનપણથી જ છોકરા કે ભગવાનને એટલું બધું ટોર્ચર કર્યું હતું, ભગવાનને સંગમ દેવે આ કાનમાં ખીલા ઠોકણા હતા, એટલે ભગવાનને જોઈને આપણે એમ થાય કે બાપા ભગવાનને કેટલી તકલીફ આપી, મને તો આપે જ છે બધા, પણ ભગવાનને પણ બધાએ તકલીફ આપી. સી અનંત સુખ સ્વરૂપ અંદરમાં કેટલું બ્લિસ હશે કે કાનમાં ખીલા ઠોકાણા, આટલી તકલીફ આપી કોઈએ પણ તકલીફ લાગી જ નહીં. એકદમ છૂટા હતા, જે થાય છે આને થાય છે, મને થતું નથી. હા જો આમ ઇન્ડિયામાં છે ને ખબર નહીં, અહીંયા પણ એવું હશે કદાચ કે મોટા બિલ્ડિંગ્સ બને ને, હજી તો ખોખું બનતું હોય, કન્સ્ટ્રક્શન ઇઝ ઓનગોઈંગ પ્રોસેસ ચાલતો હોય, હજી તો સાત માળ થયા હોય 20 માળ માંથી, પેલા એ લોકો શું કરે ખબર છે, ફર્સ્ટ ફ્લોર ઉપર એક સેમ્પલ ફ્લેટ તૈયાર કરી દે, બુકિંગ્સ પૈસાનો ઇન્ફ્લો થવો જોઈએ ને, એટલે જે કોઈ પણ જોવા તો આમ તમે સમજાવો ખોખું છે ને, ક્યાં જી બરોબર બેનું નથી, તમે એક અંદર એન્ટર સેમ્પલ ફ્લેટ, ઓ વાવ, મણીબેન જો જોઈ લે ને તમે ટોકન આપી દો બસ, તો ઓલો કે ટોકન નહીં પછી પેમેન્ટ કરવાનું હોય આપણે, પણ જોતાની સાથે જ શું થાય સહયોગી જીવ સ્વરૂપ, આ કેવા અનંત સુખ ની અંદર છે એવું પ્રાપ્ત કરું તારે, હા પાડે એટલે નેક્સ્ટ કડી, રેડી છો, હા પાડો છો, તો નેક્સ્ટ કડી પછી આવો. ઇન્ડિયામાં બહુ બજાર હોય અને સ્ટેક કરેલી હોય બધી ગોળીઓની ગોળીઓ સ્ટેક કરેલી હોય, સેક્સ વીટ ગ્રીન્સ, એમ જે વેચવા વાળા હોય ને એ એટલા વખાણ કરે, અરે અમારા ભાઈ તો બેસ્ટ છે, તમે એના ધાણા જુઓ એવા મોટા, આમ બધું એક્સપ્લેન કરો, બોલો કે ભાઈ ગમે એટલા વખાણ કરો મને સેમ્પલ બતાવો. પછી લોકો શું કરે, લોકો પાસે એક એવું એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય, આમ શાર્પ હોય આગળથી, આગળથી આમ શાર્પ હોય, એટલે એ શું કરે આમ અંદર નાખે ગુણીની અંદર અને આમ બહાર કાઢે ને, એમાં એક સ્લિટ હોય, સ્લિટ ની અંદર 10-15 દાડા આવી જાય, પછી બતાવે કે લ્યો જો કેવો છે, ગમી ગયો ઓર્ડર આપી દો. એમ પરમ કૃપા ઉદય આપણને સહયોગી જીન સ્વરૂપ બતાવી અને બતાવે, આવું દશા જોયે છે તમને, જોયે છે, ઈચ્છા થાય છે, ચલો નેક્સ્ટ. જિન પદ થી દર્શાવ્યો તે સ્વરૂપ પ્રકાર, હવે અનંત સુખ જોયે છે તમને, હવે છે ને આપણા મોણા તરત એમ શું જોયે છે, અનંત સુખ જોયે છે, આટલી તો આપણી ક્લેરિટી એકદમ અંદર હૃદયમાં કોતરાઈ જવું જોઈએ. અનંત સુખ જોયે છે એ ક્યાંથી મળશે, કે મૂળ શુદ્ધ આત્મપદ, એમનું સેમ્પલ પણ આપણને બતાવ્યું કે આ જોઈ લો સહયોગી જીન સ્વરૂપ, બરાબર સ્વરૂપ કેવું છે આપણને ક્વેશ્ચન થાય ને, એટલે કીધું આત્મ સ્વભાવ અગમ્યતે, અગમ, ગમ એટલે સમજાવો, વિચ કેન બી અન્ડરસ્ટુડ, અગમ મીન્સ વિચ કેન નોટ બી અન્ડરસ્ટુડ. આપણે કન્ફ્યુઝ થઈ ગયા, હવે આત્મા જાણવો છે આપણે, તમે કીધું આ એડ્રેસ આપ્યું કે આત્માથી સુખ મળશે, હવે તમે આત્મા કેવો છે તો કે અગમ્ય છે, તો પહેલું ક્વેશ્ચન છે કેમ અગમ્ય છે, વાય. ચલો આઈ આસ્ક યુ વન ક્વેશ્ચન, સપોઝ નીલ એન્ડ મનીષ, હા તમે બંને છો રાઈટ, તમે બંને મનીષ, તમે બંને હમણાં બ્રેક છે ને 15 મિનિટ પછી, 15 મિનિટનો બ્રેક છે બરોબર છે, અને બાકી બધા અહીંયા હતા અને તમે લોકો નહીં બધા બહાર ગયા છૂટા કરવાનો હોય ને, બહાર ગયા બરોબર છે, અને અહીંયા એક બે જણા તને બધા પાછા આવ્યા ત્યારે આ લેપટોપ ઉડી ગયું, કઈક તૂટી ગયું, એના સ્ક્રીન તૂટી ગયું, કઈક થઈ ગયું બરોબર છે. હવે બોસ મિતેશભાઈ અહીંયા છે, આ સ્ક્રીન તૂટી ગયું, અહીંયા કોણ ક્રિકેટ રમતું હતું, શું થયું, કેમાં થયું, એટલે આ બે જણા આવ્યા મનીષ અને નીલ, જ્યાં અંદર એન્ટર થાય છે ને એટલે આ બેને પકડે છે, બોજો સાચું કયો શું થયું તું અહીંયા, તમે કયો મને, મને રિપોર્ટ જોઈએ છે આનો, હમણાં ને હમણાં મને રિપોર્ટ જોઈએ, શું થયું તું, તમે લોકો બંને શું કહે છે, બસ તમે આમ કે ખબર નહીં, કેમ ખબર નથી એમ પૂછે તમને, તમને ખબર કેમ નથી, શું કહે છે, હું અંદર નહોતો, આઈ વોઝ નોટ પ્રેઝન્ટ હિયર, તો હાઉ વુડ આઈ નો કે વોટ હેપન્ડ, સેમ પ્રોબ્લેમ જ્યારે આત્માનો એક્સપિરિયન્સ થાય છે ને આપણને,
ઓફકોર્સ જો આવી તેવું છે થશે ને થવાનું જ છે આપણને એટલે તો આટલું આપણે એકદમ પરફેક્ટલી સમજીએ છીએ કે મને આત્માનો જે અનુભવ થાય છે ત્યારે બે જણ કોણ નીલ અને મનીષ નહીં મન અને બુદ્ધિ ક્યાં ગયા હતા બહાર ગયા હતા એ ત્યાં હાજર નહોતા કારણ કે જ્યાં સુધી મન અને બુદ્ધિ છે ત્યાં સુધી સંકલ્પ વિકલ્પ છે જ્યાં સુધી સંકલ્પ વિકલ્પ છે ત્યાં સુધી યુ કાન્ટ એક્સપિરિયન્સ યોર સેલ્ફ સો વેન ધ એક્સપિરિયન્સ વોઝ ગોઈંગ ઓન આત્માનો ત્યારે મન એન્ડ બુદ્ધિ વર ઓન હોલિડે હવે એ હોલિડે કરીને આવ્યા પાછા અહીંયા અને પેલી બોચી પકડીને કે બોલ બોલ શું નહીં તો શું કહીએ એટલે આત્મ સ્વભાવ કેવો છે અગમ્ય છે કારણ બીજું પણ છે જો આ મકાન કઈ રીતે બન્યું તો તમે કહેશો કે આમાં ઈંટ યુઝ થાય આમાં સિમેન્ટ યુઝ થાય અહીંના બધા ઘરમાં સપોઝ લાકડા યુઝ થતા હોય તો આ બધું એનું કન્સ્ટ્રક્શન મટીરિયલ છે એનામાંથી આ ઘર બન્યું છે યુ કેન ડિફાઈન પણ આત્મા તો અખંડ સ્વરૂપ છે આત્મા કેનોટ બી કટ બ્રોક ન કરી શકે બ્રેક ન કરી શકાય તો એને કઈ રીતે સમજાય બીજું આત્મા અસીમ છે સપોઝ આઈ ટેલ યુ ઇમેજિન અ રિવર વિથ નો બેન્ક્સ એટલી મોટી છે એટલી મોટી છે કે કોઈ બેન્ક્સ જ નથી હવે તમે આ કઈ રીતે તમે એમ કયો કે 10 કિલોમીટર ના દૂર ઉપર બેંક છે 100 કિલોમીટર કયો તો હજી વિઝ્યુઅલાઈઝ તમે બેંક છે જ નહીં બેંક હોય તો પછી આ રિવર કઈ જતું હોય યુ ગોટ ઇટ સો એવી રીતે આત્મ સ્વભાવ જે છે ને એ અખંડ છે અસીમ લિમિટલેસ છે અને વેન યુ એક્સપિરિયન્સ દેટ મન અને બુદ્ધિ ત્યાં હાજર ઇટ કેનોટ બી એક્સપ્લેન આત્મ સ્વભાવ અગમ્યતે પછી કહે છે અવલંબન આધાર સી વોટર પણ છે ને તો યુ કેન ડિફાઈન ઇટ H2O ટુ પાર્ટસ ઓફ હાઇડ્રોજન 1 પાર્ટ ઓફ ઓક્સિજન મિક્સ વોટર પણ આત્મ સ્વભાવને એવી રીતે એક્સપ્લેન ન કરી શકે એટલા માટે એને અગમ્ય કીધો છે બરાબર છે અગમ્ય પણ છે અનુપમેય છે એટલે યુ કેનોટ ગીવ ઉપમા વોટ ઇઝ ઉપમા નીલ બ્રેકફાસ્ટ નો ઉપમા બ્રેકફાસ્ટ ઇન ગુજરાતી ઉપમાનો બીજો મીનિંગ પણ થાય છે ઇટ્સ કોલ્ડ એનોલોજી આમ કહીએ ને કે તું કેવો છો તું ભૂત જેવો છો તો એ એકચ્યુઅલી ભૂત નથી પણ કમ્પેર કરીને કે તું કેવો છો તું હાથી જેવો છો તું ઘોડા જેવો છો આપણે કમ્પેર કરીએ આત્મા કેવો છે અનઉપમેય ઇટ કેનોટ બી ડિસ્ક્રાઇબ એટલે ઘણી વખત છે ને છોકરા પણ હાઉ વોઝ ધીસ પીઝા આઉટ ઓફ ધ વર્લ્ડ નો મીનિંગ વોટ ડઝ ઇટ મીન લિટરલી એ કહેવા માંગે છે કે વર્લ્ડમાં બીજી કોઈ વસ્તુ નથી જેને અમે આ પીઝા સાથે કમ્પેર કરી શકીએ આવો આત્મા અનુપમે પણ અવલંબન આધાર મારે જો સુખ માટે કોઈ પણ અવલંબન લેવું હોય સપોર્ટ લેવો હોય એનો આધાર લેવો હોય તો સુખ અને શાંતિ જગતમાં ક્યાંયથી નહીં મળે ક્યાંથી મળશે આત્મામાંથી યુ વોન્ટ હેપીનેસ ક્યાંથી મળશે અવલંબન આધાર આ આત્મ સ્વભાવમાં જ મને આ બધું મળશે બારમાં ક્યાંય મળશે નહીં ક્લિયર જીનપથી દર્શાવીએ દેહ સ્વરૂપ પ્રકાર આ જે છે એ કઈ રીતે બતાવીએ આપણે કે જીનપદ જીનેશ્વર ભગવાનનું જે સ્ટેટ છે એનાથી અમે બતાવીએ છીએ દર્શાવીએ છીએ કે ભાઈ આવું આ આત્મ સ્વરૂપનો આ એક પ્રકાર છે તમને એમ થાય ને કે આવું કોને પ્રાપ્ત કરું આનો જ આધાર આ જે આત્મપદ છે જેવું એમનું આત્મપદ છે એવું જ મારું પદ છે હવે શું આવશે એ જોઈએ આપણે જીન પદ નિજ પદ એકતા ભેદ ભાવન નિકારી લક્ષ થવાને તે મનો કહ્યા શાસ્ત્ર સુખદાય આપણે લિંક જોઈએ ને તો આગળ શું કહ્યું જીનપદ જીનપદ થી દર્શાવીએ જે જોવું છે અમે જો પેલાના જમાનામાં લગ્ન થાય ને અણુ પાથરે
વોટ ઇઝ આણુ પાથરું જે પિન ટુ પિયાનો જે આપવાનો હોય ને પપ્પા એ આખું પાથરેલું હોય ઘરમાં અને પછી બધા આવી અને એને જુએ કે કેટલું સરસ આપ્યું છે કેટલું સારું આપ્યું છે એમ કહીને એપ્રિશિએટ કરે રાઈટ એમ પરમ કૃપાઓ દેવ પણ આપણા માટે કે આપણને પણ ભાવના જાગે આપણને આ ઈચ્છા જાગે આત્મ સ્વરૂપ પામવા માટે તો શું કર્યું છે આણુ પાથર્યું છે કે જીનેશ્વર ભગવાનને જુઓ ને એટલે એમના બધા ગુણો જોઈ લો કેવી ફોર્ગિવનેસ કેવો લવ કેવો અનકન્ડિશનલ લવ આ બધા જ ગુણ જોઈ અને આપણને પણ મન થઈ અને આપણે પાછું એવું છે ને કે જેમ હિન્દી પિક્ચરમાં હોય ને કઈ પણ ઓલું ખૂન થયું હોય અને કોર્ટનો સીન ચાલતો હોય તો ઓલો કે ને જજ કે કોઈ ચશ્મદીઝ ગવાહ હે હજી સુધી મને ખબર વોટ ચશ્મદીઝ મીન એ ચશ્મા પહેરેલા હોય હા એ મને પણ ખબર છે આઈ વિટનેસ કહેવાય સો અમને પ્રૂફ જોઈએ છે તમે એમ કહી દો કે આત્મ સ્વભાવ અગમ્ય છે એ જોઈ ન શકાય એ જાણી ન શકાય વી નીડ પ્રૂફ ભગવાન પ્લીઝ જો તમે કંઈક બતાવો અમને આમ ચશ્મદીઝ ગવા કોઈ છે તો કે છે ને જોઈ લે જીન પદને જોઈ લે એટલે તને આ આન્સર મળી જશે કે આત્મ સ્વરૂપ કેવું છે તો કે આવું છે અમને જોશે ને તારી બધી શંકા એટલે આ કાળની અંદર પ્રતિમા અને શાસ્ત્ર દે રિપ્રેઝેન્ટ ભગવાન અને જે ભક્ત હોય ને ત્યારે પણ એમ ન કે અમારા શિકાગોના દેરાસરમાં છે ને મૂર્તિ બહુ સુંદર છે મૂર્તિ શબ્દ એ બોલે જ એ ભગવાન પ્રતિમા પણ ન બોલે ભગવાન હું આજે ભગવાનની પૂજા કરવા જાઉં છું હું ભગવાનને મળવા જાઉં છું હું ભગવાનના દર્શન કરવા જાઉં છું આવો ભાવ ભક્તને હોય એટલે સ્નાતર પૂજામાં આપણે કહીએ છીએ જીન પડીમાં જીન સારખી પ્રતિમા જીન પ્રતિમા એ ભગવાન સ્વરૂપ છે આપણે જયારે ઘરેથી નીકળતા ને દેરાસર જવા માટે તો એવું નહીં વિચારું કે હું દેરાસર જાઉં છું હું ભગવાનને મળવા જાઉં છું આપણે કોઈ એક વ્યક્તિને મળવા જતા હોય તો આપણે કેવા એક ભાવથી જઈએ કે આ મળશે એની સાથે હું શું વાત કઈ રીતે હું પુટઅપ કરીશ મારી વાત એવી રીતે જયારે ભગવાનને મળવા જાય ને એવો ભાવ હોવો જોઈએ હું સમસ્તમાં જાઉં છું દેરાસરમાં નહીં સમોસરણમાં જાઉં છું સાક્ષાત ભગવાન બેઠા હશે મારી આંખ એમના નયન કમળ સાથે મળશે અને પછી હું મારી વાત કરીશ હું મારા પ્રોબ્લેમ એમને કહીશ અને એમની પાસેથી હું સોલ્યુશન લઈશ એમને કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરો ભગવાન ભગવાન મને તમારા જેવી મને થોડુંક હેલ્પ કરો ને કે હાઉ શુડ આઈ ટેકલ ધીસ આપે શું કર્યું એવું મારે કંઈક કરવું છે રાઈટ આવી રીતે હવે અહીંયા શું કીધું જીન પદ નિજ પદ એકતા ભેદભાવ નહીં કહે જીન પદ એટલે જીન જીન નું ઓપોઝિટ નિજ નિજ એટલે પોતે આ તો છે ને જીન પદ નિજ પદ એકતા એટલે અમે બંને એક છે ભેદભાવ નહીં કહે ધેર ઇઝ નો ડિફરન્સ ઘણાને આજે કન્ફ્યુઝન લાગશે હા શું કે છે સમજાતું નથી આવું તો આપણે કોઈ દિવસ વિચાર્યું નથી કે જેવા ભગવાન છે એવો જ હું છું Can you accept this? Yes. આ પાડશે તો હાલત બદલાશે હાલત બદલવી હોય તો આ પાડવી પડશે કે હા અહીંયા ભગવાને જીન પદ નિજ પદ એકતા ભેદભાવ નહીં કાંઈ લક્ષ તવાને તેનો આનો લક્ષ થાય ને કયા શાસ્ત્ર સુખ થાય બધા જ શાસ્ત્ર આ જ કે છે કે તું કોણ છો બધા એકસાથે બોલશો કોણ છો વાહ 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 ભગવાન આત્મા બધા એકદમ જાગ્રત છે વેરી ગુડ સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને બધા જ શાસ્ત્ર સમય સાર જુઓ પ્રવચન સાર જુઓ આ બધા શું કે છે કે જેવું ભગવાનનું સ્વરૂપ છે એવું જ મારું સ્વરૂપ છે આ ઘણાને ક્વેશ્ચન થશો કે વી બોથ આર સેમ તું એટલો દુખી કેમ છું હા સી થ્રી થિંગ્સ દ્રવ્ય ગુણ અને પર્યાય એના પહેલા એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે ફાનસ જોયું છે ફાનસ લેન્ટન હા અને ગ્લાસ નું ઓલું હોય શિલ્ડ હોય રાઈટ હવે અંદર જ્યોત હોય ફ્લેમ હોય પણ એના સૂટ ના કારણે શું થાય તો કેલું જે ગ્લાસ છે બ્લેક થઈ જાય એટલું બધું સૂટ ભેગું થઈ ગયું છે કે અંદરમાં ફ્લેમ છે એવું દેખાતું જ નથી એનો મતલબ એમ છે કે અંદરમાં ફ્લેમ નથી નો ફ્લેમ છે બીકોઝ ઓફ સૂટ આઈ કાન્ટ સી ઇટ એમ અંદરમાં કોણ છે
ભગવાન આત્મા છે પણ શું લાગેલું છે કર્મરૂપી સૂટ લાગેલું છે એન્ડ બીકોઝ ઓફ ધેટ હવે દ્રવ્ય ગુણ અને પર્યાય દ્રવ્ય અને ગુણ થી હું અને ભગવાન સેમ છે પર્યાય મોડિફિકેશન ભગવાને શું કર્યું જેવું દ્રવ્યમાં હતું એવું જ પર્યાયની અંદર પ્રગટ કર્યું અને મારા પર્યાયની અંદર કામરતા છે ઇન શોર્ટ હું અને ભગવાન ટુ થર્ડ સેમ છે ઓન્લી વન થર્ડ ઓન્લી વન થર્ડમાં ઘણું બધું કરવું પડશે પણ ખુમારી એવી જોવી જોઈએ કે ભગવાન તમારું દ્રવ્ય અને મારું દ્રવ્ય સેમ આપના ગુણ અને મારા ગુણ સેમ પરિણમન ખોટું છે આચરે આમ આમ થઈ જાય છે અને શું કરવાનું છે આમ આમ કરવાનું છે આ સ્વભાવ રૂપે જો પરિણમન થશે ને તો પર્યાય પણ મારી પ્રભુ તમારા જેવી થશે અને મારામાં પણ પરમાત્મા સ્વરૂપ પ્રગટ થશે ક્લિયર કાંઈ પણ હજુ ક્યાંક બાર કેસો ને તો તમને ઢીલું કહેશો કે આ શું આ ભગવાન આત્મા કર્યા કરે પણ ના નિશ્ચયથી ફ્રોમ પ્યોર પોઈન્ટ ઓફ વ્યૂ આઈ એમ ભગવાન એન્ડ આઈ હેવ ટુ મેનિફેસ્ટ ધેટ ભગવાન આત્મા ઇન પર્યાય ટુ થર્ડ ઇઝ ડન જ્યોત કેવી છે જ્યોત કેવી છે જેસલબેન યસ એકદમ સેમ લાઈવ તમારામાં કેવળ ધન છે હા પાડવાની હતી તમારે તમારે એમ કહેવાનું કે કેવળન છે પ્રગટ થવાની વાર છે ઇન્વેન્ટેશન આવી ગયું સો છે જ અંદરમાં અને એ પ્રગટ કરવાનું છે અત્યારે પણ એટલે આપણે છ પદમાં કહીએ છીએ ને શ્રદ્ધા પણ કેવળન થયું છે ઈચ્છા દશાએ કેવળન થયું છે મુખ્ય નહીંના હેતુથી મુખ્ય નહીં એટલે શું નિશ્ચય નહીં નિશ્ચય નહીંના હેતુથી કેવળન વર્તે છે તો આ રીતે આપણું જિનપદ નિજપદ એકતા ભેદ જો પ્રેસિડેન્ટ હોય ને પ્રેસિડેન્ટ ઇઝ પ્રેસિડેન્ટ યુએસ ના હોય કે શ્રીલંકા ના હોય પ્રેસિડેન્ટ ઇઝ જો એ લોકોનું સમિટ હોય બધા ભેગા થવાના હોય તો બધાને ઇક્વલ રિસ્પેક્ટ આપે કે નહીં કે યુએસ વાળાને આમ આમ કરે નલો ઓલંકે તો કે નહીં બધા એ લોકો બેસે તો એક જ ટેબલ ઉપર બેસે બીકોઝ ઓલ આર પ્રેસિડેન્ટ હા પોલો બિચારો નાના કન્ટ્રી નો છે એટલે પણ પ્રેસિડેન્ટ છે કે નહીં હા કે ના એમાં અહીંયા બેઠેલા બધા જ ભગવાન આત્મા છે કે નહીં હા કે ના કોક ખુરશી પર બેઠા છે કોક નીચે બેઠા છે બધા ભગવાન આત્મા છે કે નહીં હા કરોડપતિ હોય કે સાવ સામાન્ય માણસ હોય પણ નાતી જમણો હોય ને નાતી જમણો હોય ને બધા સાથે બેસીને જમે ત્યારે બધા એક લાઈનમાં બેસે કેમ કારણ કે બધાની નાતી સેમ છે એમ અત્યારે આપણે આ ખુમારી લાવવાની છે કે ભગવાન તમે અને આપણે બંને એક જ નાતીના છો આપણે બંને શુદ્ધાત્મા છે મેં થોડી ગડબડ કરી નાખી છે પણ હું સુધારી દઈશ સો બ્યુટિફુલ અને આવો જો ધર્મ બને તો કેટલી મજા આવે નહીતર ઓલવેઝ ભગવાન તમે મહાન છો તમે ગ્રેટ છો હું પાપી છું તમે ભગવાન એટલે જો ધર્મની અંદર માત્ર આટલું જોઈશું તો કે તમે જાઓ ધર્મ સ્થાનક ઉપર હાથ જોડો હું પાપી છું એ બધું કન્ફેસ કરો અને બસ પાપી તમે તમે ધ્યાન રાખો મારું એમ કરીને પાછા આવે અરે જૈનિઝમ ઇઝ સચ અ કમ્પ્લીટ રિલિજન કે એની અંદર પણ પશ્ચાતાપની વાત છે હા કે ના કે ભાઈ આપણે સંવત્સરીનું પ્રતિક્રમણ કરીએ ઇનફેક્ટ આપણે તો સવાર સાંજ પ્રતિક્રમણ કરીએ સન્ડેની પણ રાહ ન જોઈએ રાતના સપનામાં પણ કંઈક પાપ કરેલું હોય ને તો સવારે નું પ્રતિક્રમણ કરીએ સચ અ બ્યુટિફુલ ધર્મ અને એના ઉપરાંત અહીંયા જિનપદ નીચપદ એકતા ભગવાન તમે અને હું બંને સેમ છે એટલે એક ધર્મમાં એમ કે છે આઈ એમ સિનર આઈ વોન્ટ ટુ કન્ફેસ એટલું જ કન્ફેસ કરવાનું માફી માંગવાની કન્ફેસ જૈનિઝમમાં એક વસ્તુ એડ થાય છું આઈ એમ ડિવાઇન એન્ડ આઈ વોન્ટ ટુ મેનિફેસ્ટ અને જયારે આપણે દેરાસરમાંથી એમ બહાર નીકળે ને તો એક ખુમારી સાથે આપણે નીકળે કે ના મારે પણ ભગવાન જેવું આત્મ સ્વરૂપ પ્રગટ જિનપદ નિજપદ ભેદભાવ નહીં કાંઈ લક્ષ થવાને તેનો આ લક્ષ થવાના માટે દેવંદનમાં આપણે ગાઈએ છીએ ને તત્વમસી તત્વમસ્યાદિ લક્ષમ તેનો તત્વમ અસી તે તું છો તે એટલે કોણ તે તે તું છો એવું લક્ષ થવા માટે આ આપણે કરવાનું છે લક્ષ થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાય આ બધા જ શાસ્ત્ર આ પોઈન્ટ ઉપર ફોકસ કરવા માટે છે કયો પોઈન્ટ બોલો
ભિન્ન પદ નિજ પદ એકતા ભેદ ભાવ નહીં. ચલો એક વાર પાછું બોલો બધા, શું ભિન્ન પદ નિજ પદ એકતા ભેદ. આપણે એક્સપેરિમેન્ટ કરશું. મિનિટ્સ વી આર ફિનિશિંગ ધ ફર્સ્ટ સેશન. અહીંથી આપણે દેરાસર જઈએ ને ત્યારે આટલું કરીએ. અહીંયા જઈને ભિન્ન પદ એકતા ભેદભાવ નહીં કઈ. ભગવાન તમે જે અનંત સુખ ભોગવી રહ્યા છો એવું જ મારું છે. અને આ લક્ષ થવાના માટે આ બધા શાસ્ત્રો કયા સુખદાયી. કારણ કે શાસ્ત્ર પ્રમાણે કરશું તો આવું આત્મસ્વરૂપ પ્રાપ્ત થશે અને સુખની પ્રાપ્તિ મને થશે. લક્ષ થવાને તેનો કયા સુખ. એક બહુ સુંદર તે શેર કર્યું હતું. મારે આજે એકો એક ભગવાન ના પૂજા કરવી છે. ભલે આજે એના માટે બે કલાક થાય કે ત્રણ કલાક થાય, પણ આજે બસ મારે બધા જ ભગવાન ને ટચી. એઝ જૈન્સ વી આર સો ફોર્ચ્યુનેટ કે વી કેન ટચ ગોડ. બધા ધર્મમાં આવું નથી હોતું. પૂજારી હોય તમારા વતી એ કરશે, પણ યુ કેનોટ ટચ. એન્ડ વી આર મિસિંગ ધીસ ઓપોર્ચ્યુનિટી. વી શુડ ગો. આપણા આખી મેન્ટલ સ્ટેટ, આપણી ભાવ દશા, આપણે સંસારમાં ખૂચી ગયા હોય, અહીંયા આવીને એટલા પોઝિટિવ વાઇબ્રેશન્સ હોય. આ ભગવાન જે છે ઇલેક્ટ્રિફાઈડ. એમને ટચ કરવાથી જ આખું પોઝિટિવ થિંકિંગ, પોઝિટિવ એટીટ્યુડ આપણામાં આવે. એન્ડ ટચ કરતા એમ થાય ને શું થાય, જેને પદ નિજ પદ એકતા ભેદભાવ નહીં કઈ. તો કેમ હું આટલો ડિસ્ટર્બ છું લાઈફ થી? ભગવાન આપણે બંને સેમ છે. લક્ષ થવાને તેનો. તો એ બેને બધાને બધા ભગવાન. અને જયારે બહાર નીકળ્યા ત્યારે એમને ભગવાન ડિફરન્ટ ડિફરન્ટ શેપ સાઇઝિસ ના હતા. નાના ભગવાન હતા, મોટા ભગવાન હતા, અને ડિફરન્ટ મટીરિયલ ઓલ્સો. કોક ભગવાન પથ્થરની મૂર્તિ માંથી બન્યા હતા, કોક આ ભક્ત એવું નહીં બોલે, પણ શી વોઝ થિંકિંગ અબાઉટ ઇટ કે કોઈક મેટલ ના હતો. પણ કે મેં કઈ એવો ભેદભાવ કર્યો નતો. હું જયારે ભગવાનને પૂજા કરતી હતી ત્યારે ભાવ એક જ હતો, શું વિતરાગતા. ભગવાન તમે વિતરાગતા, અનંત સુખ સ્વરૂપ છો, અનંત સુખ સ્વરૂપ છો. તો ભગવાનની વિતરાગતા જ હું જોતી હતી, રાઈટ, ડિફરન્ટ શેપ્સ ની અંદર. તો કે બહાર આવું છું પછી કેમ આ ગડબડ કરું છું? આ સારો છે ને આ ખરાબ છે ને આ ચીટકું છે ને આ ખડુસ છે, એવા કેવા શબ્દો લોકો યુઝ કરે. બીકોઝ ધેટ ઇઝ ફિલ્ડ ઇનસાઇડ. હવે જો હું ભગવાનને પૂજી અને હું વિતરાગતા જોતી હોઉં તો બહાર આવીને પણ મને જે કોઈ પણ દેખાય એમાં કોણ દેખાવા જોઈએ? પોતામાં તો ભગવાન હાથમાં દેખાવા જોઈએ, રાઈટ. પ્લસ હવે તો સર્વ જીવ છે સિદ્ધ સમ. અરે બહાર આવે ને કોઈ કૂતરાને જોઈએ કે સ્પેરોને જોઈએ ને તો એમાં શું દેખાવું જોઈએ? સો ધીસ ઇઝ ધ ટેસ્ટ. મેં જો ખરી પૂજા કરી હોય તો મારામાં તો ભગવાન દેખાય જ, પણ હું બહાર નીકળું ને તો બહાર પણ જે કોઈ પણ મને મળે ને કોણ છે? ભગવાન આત્મા. એટલે જ આપણે જય પ્રભુ કહેતા હોય. વાય વી સે જય પ્રભુ? પ્રભુ મીન્સ ભગવાન. તો હું તમારામાં ભગવાનને જોઈ એમને હું વંદન કરું છું. જય પ્રભુ. 15 મિનિટ ની બ્રેક લઈ લઈએ. સો આફ્ટર 15 મિનિટ્સ વીલ મીટ. 11:10 થઈ છે, વીલ મીટ એટ 11:25, રાઈટ. એક મૂકી દે ને મ્યુઝિક, પણ કી બ્લેન્ક. પગ છૂટા થઈ ગયા, માથું છૂટું નથી ને, તો વાંધો નહી. ઓકે, સો
જિનપદ નિજપદ એકતા. અને આ જે સાધના આપણે કરીને કે ભગવાન આપણે દર્શન કરવા જાય, ધીસ ઇઝ કોલ્ડ યુ ટર્ન સાધના. વોટ ઇઝ યુ ટર્ન? તો કે આપણે નિરાશરમાં આવ્યા, ભગવાનને જોયા, ભગવાનને જોઈને પહેલા આપણી દ્રષ્ટિ સેના ઉપર પડે છે, તો કે એમના શરીર ઉપર પડે છે, રાઈટ? શરીર ઉપરથી એમની જે દશા, જે સંજોગો બન્યા હોય એમના લાઈફની અંદર, કાનમાં ખીલા ઠોકાણા ક્યાં થયું, તો તરત ક્વેશ્ચન થાય કે ક્ષમતા કઈ રીતે રાખી શક્યા? આપણે તો કઈક બે શબ્દો કોઈ કહી દે તો વી ગેટ અપસેટ, અને ભગવાનને કાનમાં ખીલા ઠોકાણા છતાં આટલી ક્ષમતા રાખી, તો આ ક્ષમતા આવી ક્યાંથી? સેના આધાર પરથી, અવલંબન આધાર. એટલે તરત એ થાય કે એમને એમના આત્મ સ્વરૂપનું અવલંબન લીધું એટલે સુખની પ્રાપ્તિ થઈ, શાંતિની પ્રાપ્તિ થઈ, અને પછી રિઝલ્ટની અંદર આ બધા ગુણો, સમતા, પ્રેમ, કરુણા, આ બધું આવ્યું. આપણે ચાવી મળે કે ભગવાન આ બધું તમારી દ્રષ્ટિ તમારા આત્મ સ્વરૂપ પર ગઈ એટલા માટે, અને પછી ટ્યુબલાઇટ થાય આપણને, એકદમ ઇન્ડિયન ટ્યુબલાઇટ નહીં, બે મિનિટ પછી થાય એવી નહીં, ત્યારે જ ઇન્સ્ટન્ટ થાય, આમ બટન દબાવે ત્યારે જ એકદમ. શું ટ્યુબલાઇટ થાય? કે ભગવાન જિનપદ નીચપદ એકતા, જેવું તમારું સ્વરૂપ છે એવું જ મારું સ્વરૂપ છે. તો શું થશે? યુ ટર્ન. પેલા આમ ગયું, એમના આત્મ સ્વરૂપ પર ગયું, જિનપદ નિજપદ એકતા, એટલે યુ ટર્ન મારીને પોતા ઉપર આવે, અને પછી પોતાના અવલંબન આધાર લઈ અને પોતે પણ એવી આત્મદશા પ્રગટ કરે. ક્લિયર? હવે લોજિકલ બેસે છે ને કે માત્ર હું ભગવાનાત્મા છું, ભગવાનાત્મા છું એટલું બોલવાનું નથી, પણ આ સાધના કરવાની છે કે ભગવાન તમે જ્યાં દ્રષ્ટિ કરી ત્યાં મારી દ્રષ્ટિ થાય. આપણે એક્ઝામ્પલ જોયું હતું ને, બે પ્રેમી પોન્ડ ઉપર ગયા, લેક ઉપર ગયા હતા, હા, અને પ્રેમીની દ્રષ્ટિ સેના ઉપર હતી? ચંદ્રમા ઉપર હતી. તો જો ખરેખર પ્રેમ કરતા હોય તો જ્યાં દ્રષ્ટિ પ્રેમીની છે ત્યાં જ પ્રેમિકાની દ્રષ્ટિ હોય, હા કે ના? બસ. તો એવી રીતે જો હું કહું કે આઈ લવ ગોડ, ઇફ આઈ લવ ગોડ, તો ભગવાનની દ્રષ્ટિ જ્યાં છે ત્યાં મારી દ્રષ્ટિ હોવી જોઈએ. પણ આપણું એવું થતું નથી. આપણી દેહ દ્રષ્ટિ છે, પૂતગલ ઉપર દ્રષ્ટિ છે, મને પૈસા જોઈએ છે, મને કમ્ફર્ટ જોઈએ છે, લક્ઝરીઝ જોઈએ છે, આત્મ સ્વરૂપ ઉપર આપણે દ્રષ્ટિ કરતા નથી. એટલે જે મેં દ્રષ્ટાંતમાં કીધું ને કે ઓલા દેડકા ઉપર ને કીચડ ઉપર દ્રષ્ટિ રાખે છે, એવું આપણું છે ભગવાન સાથે. આપણે ગયા છે દેરાસરમાં, અને ધ વર્સ્ટ પાર્ટ ઇઝ કે જે સંસારનો ત્યાગ ભગવાને કર્યો છે એ જ આપણે ભગવાન પાસે માગીએ છીએ. ભગવાને સંસાર છોડ્યો ને આપણે ભગવાન પાસે સંસાર માંગીએ છીએ. પૈસા આપો, મને રિસ્પેક્ટ આપે એવું કરો, મારું બધા માને એવી રીતે કરો, મારું કોઈ ઇન્સલ્ટ ન કરે એવું કરો. સી, તો આવી રીતે આપણે કઈ સાધના કરી? યુ ટર્ન ની સાધના આપણે કરી. ઓકે, તો હવે એના પછી નીકળી. અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખ ખાન. આત્મ સ્વરૂપ કેવું છે? આત્મ સ્વરૂપ અગમ્ય છે. અગમ્ય એટલે શું? કાન્ટ બી અન્ડરસ્ટુડ. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, નોટ પોસિબલ ટુ અન્ડરસ્ટેન્ડ. ડિફિકલ્ટ નહીં, નોટ પોસિબલ ટુ અન્ડરસ્ટેન્ડ. હવે એ જ વાત, મારે આત્મ સ્વરૂપ ક્યાંથી સમજવાનું? એટલે એક એક્ઝામ્પલ જો આપ્યું કે તું જીનેશ્વર ભગવાનને જોઈ લે, સહયોગી જીન સ્વરૂપ. બીજું શાસ્ત્ર, રાઈટ? એટલે અહીંયા જો આવ્યું જીન પ્રવચન દુર્ગમ્યતા. સો હિયર ઇટ ઇઝ નોટ અગમ્ય બટ ઇટ ઇઝ દુર્ગમ્ય. દુર્ગમ્ય કેમ? ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, નોટ ઇમ્પોસિબલ. કેમ ડિફિકલ્ટ છે? કારણ કે ફર્સ્ટ ઓફ ઓલ ભાષા. હવે અત્યારે તો આપણે ગુજરાતી ભાષા સમજાવી ડિફિકલ્ટ છે, તો જે સંસ્કૃતમાં લખેલું એ ક્યાંથી સમજાય? એટલે અને ઘણી વખત એ શબ્દનો કોન્ટેક્સ્ચ્યુઅલ મીનિંગ ડિફરન્ટ થાય. ફોર એક્ઝામ્પલ, એમ કે પધારો, એનો મતલબ શું? બરાબર ને? જો આ લોકો વેલકમ વેલકમ. હવે સપોઝ તમે ગયા હો અને ગુરુદેવને મળવા ગયા હો, અને પછી તમારું મીટિંગ પૂરી થવા આવે, પણ તમે કન્ટિન્યુ કરતા, અને પછી નેમી પ્રભુ એમ કે પધારો, નેમીજી એમ કે પધારો, તેનો મતલબ શું થયો? દે આર નોટ ક્લિયર ને નીલ. ક્યારેક દે સે વેલકમ, પધારો મીન્સ, ક્યારેક દે મીન કે યુ ગો. એવું જ છે,
શાસ્ત્ર પણ જે એવા છે ને એમાં આવું જ બને છે કે એના જે આશય જે હોય એ ભાષાનો જે મતલબ થતો હોય અને આપણી બુદ્ધિ પાછી એવી હોય. સી આપણું લેવલ પણ હોવું જોઈએ ને. હવે સમ્યક દર્શન બોલે ને આ સમ્યક દર્શન શું હતું એ જ ખબર ન હોય તો આખું પ્રવચન બમ્પર જાય કે નહીં. અને એવું બને. શું થયું? બબલુ. બબલુ એટલે કોણ? ચંદુભાઈ નો સન. હા, પાંચ એક વર્ષનો હતો અને એ લોકો સાન્ટાક્રુઝ થી હાઈવે થી જતા હતા અને ત્યાં સાન્ટાક્રુઝ એરપોર્ટ છે રાઈટ. અને રાતના ટાઈમે જતા હતા એટલે ત્યાં ઓલું રડાર જે હોય ને એ જોયે છે. એટલે પપ્પા આ શું છે? એટલે પપ્પા કે એનાથી ખબર પડે કે ફ્લાઇટ્સ કેટલા દૂર છે એના ઉપરથી દે કેન કેલ્ક્યુલેટ એન્ડ ટેલ કે ભાઈ આ હજી 5 કિલોમીટર દૂર છે. અચ્છા, જો બબલુને એક આન્સર આપો એટલે બીજો ક્વેશ્ચન તો સ્ટાર્ટ થઈ જાય. હાઉ ડેડ, હાઉ ડઝ ઇટ હેપન? હવે પપ્પા એકદમ પ્યોર ગુજ્જુ હતા એટલે ગુજરાતીમાં એને સમજાવ્યું કે જો બેટા આ જે છે ને અહીંથી પ્રકાશના મોજા ફેંકાય. વેવ્સ ને ગુજરાતીમાં મોજા કે રાઈટ, તો કે પ્રકાશના એટલે લાઇટ વેવ્સ ફેંકાય અને એ મોજા પ્લેન સાથે અથડાય અને એ જેટલી વારમાં પાછા આવે ને એના ઉપરથી ખ્યાલ આવે કે આ પ્લેન કેટલું દૂર છે. બબલુને આખી રાત ઊંઘ નહીં આવી. કેમ? પેલા તો આ પ્રકાશભાઈ છે કોણ કે જેની પાસે આટલા બધા મોજા હોય? હા, એને મોજા એટલે સોક્સ. કારણ કે એની બુદ્ધિ એવી છે કે હી ડઝન્ટ અન્ડરસ્ટેન્ડ કે મોજા મીન્સ વેવ્સ. એને તો મોજા એટલે સોક્સ. એટલે કે એક પ્રકાશભાઈ કોઈ હોવા જોઈએ જેના મોજા અહીંથી ફેંકાય છે અને કોને ભટકાય છે. બીજો ક્વેશ્ચન એને એમ થાય કે આ મોજા પ્લેન ને કોઈ વાર ભટકાય પણ ખરા તો પાછા કેવી રીતે આવે? નીચે પડી જવા છે ને મોજા. આખી રાતે ઊંઘ નહીં આવી બિચારા. આવું છે આપણું કે કોક વાર આવું બધું હોય. હા, શાસ્ત્ર ની ગુડ વાતો હોય. હા, એ સમજાય નહીં. હું કેટલા પાપ કરું છું મને ખબર છે. અને અહીંયા કે છે કે તું ત્રણેય કાળ મૂળ શુદ્ધ તે આત્મપદ ભગવાન આત્મા છો, ત્રિકાળ શુદ્ધ છો. ત્રિકાળ એમાં અંશ પણ ઇમ્પ્યોરિટી છે ને. આ કેવી રીતે પોસિબલ છે? એટલે આસ્તે 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 એ સમજાય. બીજું તો કે આ બે કારણથી બહુ દુર્ગમ્ય કીધા છે. થાકે અતિમતિમાન. કોણ થાકી જાય? જો આપણા જેવા થાકી જાય તો અન્ડરસ્ટુડ. હા, કે ભાઈ પેલા પેલું બીજું સેશનમાં આપણે બેઠા હો, થાકે તો બરાબર છે ભાઈ, થાકી જાય. પણ અતિમતિમાન એટલે અતિ એટલે પેલા મતિમાન એટલે કોણ? ઇન્ટેલિજન્ટ. અતિમતિમાન એટલે સુપર ઇન્ટેલિજન્ટ. કે સુપર ઇન્ટેલિજન્ટ પણ છે ને આ બધામાં થાકી જાય. કારણ કે આઈ ટેલ યુ, દ્વાજશાંગી જે છે ને એની અંદર કેટલા પદો છે ખબર છે? 112 કરોડ ને 80 લાખ પદો છે. એક એક પદોમાં હજાર હજાર સંસ્કૃતના શ્લોક. કેટલું વાસ્ટ હશે! આટલું વાસ્ટ સ્ટડી કરવામાં થાકે અતિમતિમાન. સુપર ઇન્ટેલિજન્ટ લોકો હોય ને, કેટલા એન્જિનિયરિંગ કર્યું છે? યુ મે બી ફેમિલિયર વિથ ધ વર્ડ એટીકેટી. હા, વોટ ડઝ ધેટ મીન? અલાઉડ ટુ કીપ ટર્મ્સ. એટલે જો ફેલ થાય ને તો અટકાવીને રાખે. દે કેન ગો અહેડ નેક્સ્ટ યરની અંદર, પણ આની એક્ઝામ્સ ક્લિયર કરવી પડે ને. નેક્સ્ટ સેમિસ્ટરની જે એક્ઝામ્સ આવે એની સાથે આ ક્લિયર કરી નાખવાનું, તો વાંધો નહીં. એટલે શું વરસ બગડે નહીં. તો એ લોકો આને રિલેટ કરી શકશે જેને એનો અનુભવ હશે. તો કે જો સાગર જેટલું પોર્શન. પોર્શન કેટલું? સાગર મીન્સ વોટ ઇન ઇંગ્લિશ? ઓશન. પોર્શન કેટલું છે? ઓશન જેટલું. સાગર જેટલું પોર્શન. પ્રોફેસર કેટલું સમજાવે? નદી જેટલું સમજાવે. એટલે કેટલું છૂટી ગયું? આ પોર્શન માંથી આટલું જ સમજાવ્યું. બરાબર છે. બાલ્ટી જેટલી નોટ્સ બનાવી હોય. બાલ્ટી જેટલી નોટ્સ બનાવી. ડબલા જેટલું યાદ રહે. નોટ્સ બાલ્ટી જેટલી હોય, ડબલા જેટલું યાદ રહે અને ચમચી જેટલું લખાય. એમાં બાપુજીને કોણ કે એટીકેટી કઈ રીતે આવે? જસ્ટ ટુ મેક ઇટ લાઈટ, કે કહેવાનું પોઈન્ટ શું છે કે એટલું બધું વાસ્ટ છે આ, કે એમાં સુપર ઇન્ટેલિજન્ટ હોય એ પણ થાકી જાય તો અમારી તો શું હાલત થાય? બરાબર કે નહીં? પણ જોકે બધા નવ તત્વ આવડી ગયું ને. છ દ્રવ્ય પણ આવડી ગયું. કોઈ કહેશે છ દ્રવ્ય? જીવ, પૂતગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ. અતિમતિમાન છો તમે તો. યાદ રહી ગયું. વેરી ગુડ. તો થાકે અતિમતિમાન
ટેન્શન નહીં લેવાનું. કેમ? નેક્સ્ટ લાઈનમાં કીધું, શું કીધું જો? અવલંબનશીલ સદગુરુ. અરે આવા સદગુરુ મળ્યા હોય પછી શું ટેન્શન? કારણ કે મને આધાર છે. ભલે મને શાસ્ત્ર સમજાતા નથી, પણ સદગુરુ છે જે એની અંદરનો મર્મ મારા માટે જેટલું જરૂરી છે ને એટલું મને મળી જશે, મારો મોક્ષ થઈ જશે. રાઈટ? સો અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખખાણ. સુગમ એટલે ઈઝી, અને એવું ઈઝી કરી આપે, અને આ જે ખાણ છે ને, સુખની ખાણ, અનંત સુખ સ્વરૂપ, એ પ્રાપ્ત કરવામાં સદગુરુ ઇઝ ઇનફ. કારણ કે એ મને કોક એવી ચાવી આપશે. શું? નોબડી કેન મેક મી અનહેપી અનલેસ આઈ ડિસાઈડ ટુ બી અનહેપી. આવું એક સૂત્ર કહી દીધું એ સદગુરુએ, કામ થઈ ગયું કે નહીં? જયારે જરાક પણ આપણે થઈ કે આ મને દુખી કરે, નો, સદગુરુએ કીધું છે નોબડી કેન મેક મી અનહેપી અનલેસ આઈ ડિસાઈડ ટુ. એટલે આ શું, આ સૂત્રની અંદર એ જ આવ્યું ને, શું જે આપણે ગઈકાલે પરમસે એકદમ ડિફિકલ્ટ કર્યું ને, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરે નહીં. કયો અભાવ? અત્યંત અભાવ. આ બંને વચ્ચે અત્યંત અભાવ છે. હવે એ જ સૂત્ર સદગુરુ કેટલું સિમ્પલ કરીને આપે. કોઈ અત્યંત અભાવ યાદ ન રહે, પણ આટલું યાદ રહી ગયું ને તો કામ થઈ ગયું. નો બડી કેન મેક મી અનહેપી, આઈ એમ ડિસાઈડિંગ આઈ હેવ ટુ બી અનહેપી. રાઈટ? સો આવી રીતે સુગમ અને સુખાણ, અને એવા ગૂઢ રહસ્ય જે શાસ્ત્ર ના હોય. સિમ્પલ ક્વેશ્ચન પૂછું, રાગ દ્વેષ આત્મામાં છે? નથી. એટલે આમાં છે રાગ દ્વેષ? આત્મામાં નથી. તમે જો કીધું આત્મામાં નથી, એટલે માઇક રાગ દ્વેષ કરતું હશે ને? એટલે રાગ દ્વેષ આત્મામાં જ થાય છે કે નહીં? હા કે ના? કારણ કે જડ કરતું નથી તો આત્મા જ કરે છે. તો તમે સે યસ ઓર સે નો, બટ ડોન્ટ સ્ટેર. રાગ દ્વેષ આત્મા કરે છે કે નહીં? હા કે ના? સી, એક વાત કહું, તમે છે ને આન્સર કરો. ખોટા પડશું ને તો આપણું સુધરશે ને ભાઈ. યુ વોન્ટ ટુ બી સેફ. મારું ખોટું? અરે ખોટું તો ખોટું, આપણે ક્યાં છાપવાના છે ન્યૂઝ લેટર ની અંદર કે મિતેશભાઈ આન્સર રાઈટ નહીં આપ્યો, લીડર થી ને રાઈટ નહીં આપ્યો, એમ કોઈ કહેશે ના? ડન. તો રાગ દ્વેષ આત્મામાં થાય છે કે નહીં? હા કે ના? હવે આપણે હા પાડશું કે લોજિક છે કે આ જડ નથી કરતું પણ આત્મા કરે છે. ક્વેશ્ચન જાગે, પણ એવું પણ શાસ્ત્રમાં ક્યાંક આવે છે કે રાગ દ્વેષ નો કણિયો પ્રવેશ આત્મામાં નથી, આત્મામાં રાગ દ્વેષ છે જ નહીં. સો વેન ધીસ ટુ ઓપોઝિટ થિંગ્સ કમ, જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાન, હવે તો કન્ફ્યુઝ થઈ ગયા આપણે. આ સાચું છે કે આ સાચું? સદગુરુ પાસે જાઓ, એકદમ સિમ્પલ કરી આપે ક્વેશ્ચન, એવો એક્ઝામ્પલ આપે ને સદગુરુ, બધું સોલ્વ થઈ જાય. સપોઝ તમે ગાડી એ પાર્કિંગ લોટમાં પાર્ક કરી છે, રાઈટ? અને પછી તમે કંઈક વોક કરવા માટે બહાર ગયા મેઇન રોડ ઉપર, અને ત્યાં મેઇન રોડ ઉપર તમને કોક મળે અને તમને ક્વેશ્ચન પૂછે, તમારી ગાડી ક્યાં છે? અંદર. અંદર કહેશો ને? બરાબર છે. હવે અહીંયા તમને કોક મળે અને જતી મેં તમે ગાડી ક્યાં છે, એક આન્સર આપો ને તમે. હું કઈ ઠેકાણે નથી. તમે ક્યારેક કહેશો ગાડી અંદર છે, ક્યારેક તમે કહેશો ગાડી બહાર છે, તમે તરત કહેશો કે ભાઈ ઇટ ઓલ ડિપેન્ડ્સ કે હું ક્યાં ઉભો છું. હું જો ત્યાં ઉભો હોઉં, જૈન સેન્ટર ની બહાર ઉભો હોઉં, તો ગાડી અંદર છે, અને અહીંયા હોલમાં બેઠો હોઉં તો ગાડી ક્યાં છે? બહાર છે. એવી રીતે જ રાગ દ્વેષ આત્મામાં છે કે નહીં? તો કે છ દ્રવ્યની અપેક્ષાએ જોવા જાઓ તો બાકીના પાંચ દ્રવ્યની અંદર રાગ દ્વેષ થતા જ નથી. તો રાગ દ્વેષ ક્યાં છે? આત્મામાં છે. પણ ઇફ આઈ એમ સ્ટેન્ડિંગ વેર દ્રવ્ય દ્રષ્ટિ હોય, આત્મ સ્વભાવની અપેક્ષાએ જો વાત કરતા હો, તો રાગ દ્વેષ આત્મામાં નથી. ક્યાં છે? પર્યાયમાં, બહાર. ગોટ ઇટ? એટલે આવી વસ્તુ જે છે, સદગુરુ મેક્સ ઇટ સો સિમ્પલ કે આપણે હવે જો અત્યારે બધા કન્વિન્સ થઈ ગયા કે નહીં? યસ, ઇટ ઇઝ, ઇટ ડિપેન્ડ વેર યુ આર સ્ટેન્ડિંગ. જો પર્યાય દ્રષ્ટિમાં તમે હો તો હા આત્મામાં છે, અને દ્રવ્ય દ્રષ્ટિ હોય તો તમે કોણ છો? ધીમું નહીં બોલવાનું. જો ભગવાન આત્મા બોલવાનું હોય તો અલાઉડ છે, જોશથી બોલવાનું. સામે વાળો ડરી જવો જોઈએ એક વખત. ઓકે, તો આવી રીતે એકદમ સિમ્પ્લિફાય કરી દીધું. હવે ધીસ વોઝ અવર ગોલ, સાધ્ય. નાવ ધ સેકન્ડ પાર્ટ સ્ટાર્ટ્સ. વોટ? સાધના શું છે? રાઈટ? ઉપાસના જીન ચરણની અતિશય ભક્તિ સહિત મુનિ જન સંગ
પ્રતિયતિ સંયમ યોગ ઘટિત. વાહ. હવે સાધના, સાધનાનો ફર્સ્ટ વર્ડ શું છે? ઉપાસના. આસન એટલે બેસવું, ઉપાસન એટલે નિકટ બેસવું. કોની નિકટ બેસવું? ભગવાન. એટલે મારી ઉપાસના મને ભગવાનની નિકટ લઈ જવી જોઈએ. અહીંયા એટલે આપણે વેન વી સે ઉપવાસ, વોટ ડઝ ઇટ મીન? ભૂખ્યા રહેવું. ઉપવાસ મીન્સ નોટ ટુ ઈટ, કે એમ નહીં. ઉપવાસ એટલે જે આત્મા છે એની નિકટ વાસ કરવો, ધેટ ઇઝ ઉપવાસ. અને આપણે એક્ઝેક્ટલી ઓપોઝિટ કરતા હોય. ઉપવાસના દિવસે વધારે ટીવી જોઈએ, કારણ કે હવે ભૂલું યાદ આવતું હોય ઘડીએ ઘડીએ ખાવાનું, તો હવે ખેંચવાનું છે ને આપણે. એટલે ઉપવાસ નથી થતું, ઉલટાનું ઉલટું થાય છે, ટીવી વાસ થાય છે. સો ઉપવાસ એટલે આત્મા, એમાં ઉપાસના જીંચરણ. સો યુ વોન્ટ ટુ ગેટ કનેક્ટેડ ટુ ગોડ, ભગવાનની નિકટ આવવાનું છે. કઈ રીતે આવશું? તો કે મનથી, વચનથી, કાયાથી. મન, વચન અને કાયા કઈ રીતે? બીકોઝ ધીઝ આર ધ મીન્સ ટુ કનેક્ટ યોર સેલ્ફ વિથ ગોડ. કાયાથી આપણે કઈ રીતે કરશું? તો એ કાયાની અંદર પણ ધ વે વી સિટ ફોર ડુઈંગ સાધના ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હા, સવારના પૂર્વમાં આપણે ઉઠ્યા હોય, હા, અને આપણે સવારના નિત્યક્રમ કરવાનો હોય ને, હા, અહો શ્રી સત, આમ સુઈને ઉઠ્યા હોય, હા, સીધો તકિયો બકિયો એડજસ્ટ કરે, કમ્ફર્ટર આમ રાખ્યું હોય, મજે અહો શ્રી સત પુરુષ કે વચ્ચે નામ જગ્યા. કારણ કે જો આવું કરીએ આપણે સેટિંગ, તો જાગૃતિ નથી રહેવાની. મારે જો ઉપાસના કરવી હોય, એક વિચાર કરો કે સવારના પૂર્વમાં ઉઠી યોગા કરી લઈએ, નાહી ધોઈ, થોડુંક પ્રાણાયામ કરીએ, એન્ડ આઈ સિટ, એન્ડ ધેટ પોસ્ચર ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. બીકોઝ તમે બોડી લેંગ્વેજ નું જાણો છો ને, વોટ ઇઝ ગોઈંગ ઇનસાઇડ અકોર્ડિંગ ટુ ધેટ બોડીનું પોસ્ચર હોય, બરાબર છે? તમે એકદમ થાકીને અહીંયા બેઠા હો, તો તમે આમ, જો કોઈ આમ બેઠું હોય ને આમ, વોટ ડઝ ધેટ મીન? ના, અવેક નહીં, ધીસ શોઝ બ્લોક્ડ. હું આ સાંભળવા બેઠો છું, પણ આઈ ડોન્ટ અગ્રી, મને ખબર નથી, હું જરાક જોઈશ આમ, તો બ્લોક. એટલે જ આ પોસ્ચર બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમ હોય તો આઈ એમ ઓપન, આઈ એમ રિસીવિંગ. અને એટલે જ આ સાયન્સ લોકો યુઝ કરે છે. તમે જોયું છે અહીંયા બોડી લેંગ્વેજના ક્લાસીસ, કે ભાઈ એના બેસવા ઉપરથી, એના બોલવા ઉપરથી, એના એક્શન્સ પરથી ખબર પડે કે એની અંદર શું ચાલે છે, રાઈટ? એને અંદરમાં શું ભાવ છે. આપણે ચેતનતું કરે છે, હા, તો એનું જરા યોગ મુદ્રા બતાવશે. આપણે ચેતનની જે મુદ્રા હોય ને અહીંયા બતાવો ને, અહીંયા બેસીને, બરાબર છે? હવે જો આ ચૈતન્યની મુદ્રા છે. એકચ્યુઅલમાં પોસ્ચર ઇઝ સો ઇમ્પોર્ટન્ટ કે ફર્સ્ટ ઓફ ઓલ આ જે હાથ છે ને આમ ન હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? આમ હોવા જોઈએ, આમ ઇન્ટરલોક. વાય? બીકોઝ ઇટ ઇઝ સિગ્નિફાઈંગ કે આ હું છું, આ ભગવાન છે, અને બાય ચૈત્ય વંદન મારે ને ભગવાન એક થવાનું છે, મને પરાભક્તિ જોઈએ છે, રાઈટ? જો આ બે અંગૂઠા પણ જો, આઈ વોન્ટ ટુ બી વન વિથ ગોડ. એટલે આ કેટલું બ્યુટિફુલ સાયન્સ છે. અચ્છા, હવે આ હાથ આમ રાખ્યા છે, એકચ્યુઅલમાં ગુરુદેવ સમજાવ્યું હતું એમ પણ નહીં, આ બંને કોણીઓ જે છે ને એ બેલી બટનને ટચ થવી જોઈએ. યોગા કરવું પડશે તારે, મને લાગે છે. ટ્રાય તો કર. સો સી, વેન હી ઇઝ ટ્રાઇંગ ટુ ટચ ધેટ, વોટ ઇઝ હેપનિંગ? ધ શોલ્ડર્સ આર કમિંગ ઇનસાઇડ. સી, એ પહેલા તારું પોઝિશન બતાવો તો. ભગવાન કોઈ નથી આવ્યું, હું આવ્યો છું. સૌથી પહેલા એક કલાક પહેલા આવી ગયો છું અહીંયા જૈન સેન્ટરમાં તમારા દર્શન કરવા માટે. સો ધીસ ઇઝ વિથ ધેટ. સી, જેવું પોસ્ચર, એકચ્યુઅલમાં બોડી લેંગ્વેજમાં એવું છે કે તમારા અંદરમાં જે ભાવ હોય એવું તમારું પોસ્ચર આવે, રાઈટ? અને ધીસ ઇઝ ઇન્ટર રિલેટેડ. હવે જેવું પોસ્ચર આપણે કરશું ને એવા અંદરમાં ભાવ ક્રિએટ થશે. ટ્રાય કર, થોડુંક ટ્રાય કર. જો સી, હવે ભગવાન પાસે કેવા બની ગયા? કેટલી નમ્રતા, દીનતા. હું તો ભિખારી છું. જો ભક્તિમાં આવું હોવું જોઈએ. ભક્તિમાં જઈને પછી હું ભગવાન આત્મા છું એમ નહીં. જયારે ભક્તિ કરીએ ત્યારે દાસ, દાસ હું, દાસ છું. અરે અહીંયા જે બેઠા છે ને પ્રભુ, એ તમારા દાસ છે, એનો દાસ હું છું. વાહ, કેટલો સરસ ભાવ. અને આપણે ભગવાન આત્મા છું, ચા તૈયાર છે ને? દાસ, દાસ. ભક્તિ કરે ત્યારે કેવો કે દાસ જો ને, એમાં કેવા ભાવ, હું એકદમ નમ્ર, દીન, હું
ગરીબ ભિખારી તમારી પાસે આવ્યો છું, મારી ઝોલી ભરી દો. અને એટલે જ આપણે જયારે જય વિરાય બોલીએ ને ત્યારે આપણે આમ કરીએ, આ મુક્તા શુક્તિ ઓયસ્ટર નું જે હોય ને, હા ઓયસ્ટર શેલ, મુક્તા શુક્તિ એટલે એની અંદર જે મોતી હોય, પર્લ હોય, એવી રીતે મને જય વિરાય ની અંદર 13 વસ્તુઓ કીધી છે ભગવાન મને જોઈએ છે. અને એટલે જ શું કરીએ, આમ હાથ ઊંચો કરે. તો પૂછ્યું હતું કે આ હાથ કેમ ઊંચો કરે, સી આ ભાવ મકંડા પછી આપણે નીચે કરે રાઈટ, તો આટલા ટાઈમ માટે આમ ઉપર કેમ કરવાનું? તો એની પાછળનો પણ એક ભાવ છે. તમે જો નાના છોકરાઓને આમ ચોકલેટ બતાવો ને, એ શું કરશે, મને આપો ને, મને આપો ને, જો ત્રણ ચાર હોય તો તરત હાથ ઊંચા કરશે, મને જોઈ. એ હાથ ઊંચો કરે છે કે નહીં? એમ, આઈ એમ અ ચાઇલ્ડ, હું ભગવાન તમારું બાળક છું અને મને બધા ગુણો જોઈએ છે, પ્લીઝ મને ગુણો આપો ને. જય વિરાય જગગુરુ હોમંતો પ્રભાવો ભવની વેઓ મગાણું સારિયા ઇટફલ સિદ્ધિ લોગ વિરુદ્ધ જાઓ, આ બધા પર્લ્સ મને જોઈએ છે. એટલે મેં આ મુક્તા શુક્તિ રાખ્યું છે. સી સો બ્યુટીફુલ ધીસ સાયન્સ ઇઝ ધેર. અને આ ભાવ મખંડા, આ બધી જ માંગણી કરી દીધી, આ ભાવ મખંડા બોલે એટલે પછી પછી નીચે આવી જાય. અને બધા આપણા જે જ્ઞાની ભગવંતોએ જે આ ડિઝાઇન કર્યું છે ને, એની પાછળ રીઝન છે કે બહેનોએ નહીં કરવાનું, ભાઈઓએ જ કરવાનું. આવું કેવું તરત એમ થાય ને કે આ ડિસ્ક્રિમિનેશન કેમ, ભાઈઓ કરી શકે ને અમે કેમ ન કરી શકે. એટલું બ્યુટિફુલ આઈ થિંક લીધું હશે આપણે જયારે નિર્ખિલ નવયૌવનના કર્યું ને એમાં પોઈન્ટ લીધો હતો કે બહેનો કરે, સપોઝ આમ હાથ ઊંચો, અને આ બાજુ ભાઈઓ કરતા હોય, હવે ત્યારે કોઈક પણ ભાઈની દ્રષ્ટિ બહેનો તરફ જાય અને એના કોઈ અંગ પાંગ દેખાય, અંગ દેખાઈ જાય અને એને વિકાર થાય અને એનું પતન થાય, એનું નિમિત્ત ન બને ને, એટલે બહેનોને કીધું કે તમારે ખાલી અહીંયા જ રાખવાનું, તમારે હાથ ઊંચા નહીં કરવા. સી કેટલી આપણી સિક્યોરિટી છે, આપણા ભાવ બગડી ન જાય, કારણ કે આટલું સુંદર વાતાવરણ છે, ભગવાનની ભક્તિ કરવા જાય છે અને કોઈક એવું નિમિત્ત મળી જાય અને કોઈક એવો વીક વ્યક્તિ હોય તો એનું પતન ન થાય, એટલે કીધું બહેનોએ નહીં કરવાનું, ભાઈઓએ કરવાનું. કેટલા સરસ ભાવ. એટલે ઘણી વખત આપણને જ્ઞાનીના આજ્ઞા પાછળના આશય ન સમજાય તો એટલું તો આપણે રાખવું કે આ મારા ભલા માટે છે, મારા સારા માટે છે, એટલે મારે આ ચૂકવું નથી રાઈટ. ભલે મને સમજાતું નથી પણ મારા આત્માનું હિત આની અંદર સમાયેલું છે રાઈટ. સો હવે જયારે આપણે આમ કરશું, ક્યાં બેલી બટન ટચ કરશું, થોડુંક યોગા હવે આવી ગયું, એકદમ પરફેક્ટ મુદ્રા આવી ગઈ. જો એની એનું શોલ્ડર્સ જુઓ, જો માથું પણ ઓટોમેટિક નીચે જ આવી જાય છે, કારણ કે ઓલું ટચ કરવાનું છે ને બેલી બટન, એટલે માથું એ નીચે ગયું અને ઓટોમેટિકલી એ ભાવ દશા અંદર થઈ ગઈ. અને ગુરુદેવે સમજાવ્યું હતું કે આપણા અહીંયા બધા ચક્રસ હોય બોડીમાં. હવે જો તને કોમ્પ્રેશન ફીલ થાય છે અહીંયા હાર્ટ આગળ, એટેક નથી આવતો ને, તો અહીંયા કોમ્પ્રેશન આવે ને, વોટ હેપન્સ કે વેન ધીસ ગેટ કોમ્પ્રેસ્ડ, ધીસ હાર્ટ ચક્ર ગેટ્સ એક્ટિવેટેડ એન્ડ ઇન ચૈત્ય વંદન યુ ગેટ લોટ ઓફ ભાવ. Such beautifully it is designed. We need to follow it. કેવું છે, તમે કોઈ મુસ્લિમ ને જોશો ને, એ જયારે નમાઝ પડતા હોય ને, 1000 હોય ને, everybody is doing the same posture, same timing. અને આપણે કોઈ આમ બેઠું હોય, કોઈક પેલા દેશમાં બહેનો બેસે ને એવી રીતે આમ ચેતન કરે, આમ રાખીને કરે, કોઈ આમ કરે. Now we know the way how it has to be done. Thank you. તો ઉપાસના આપણે કાયમ જોયું. મારા એક ફ્રેન્ડે છે ને કોર્સ કર્યો હતો ટાઈચીનો, 7-1 દિવસનો કોર્સ કરીને આવ્યો હતો, ઘણા બધા પૈસા આપીને આવ્યો હતો. પછી આપણને એમ થાય ને કે લાવ આપણે પણ થોડુંક સમજી લઈએ શું છે, એટલે મેં એને કીધું થોડુંક સમજાવો ને. તો એને 15 મિનિટ તો છે ને હાઉ ટુ પ્લેસ યોર ફીટ. મેં કીધું જલ્દી કરને ભાઈ, મારે આટલું લાંબુ તારા જેટલું 7 દિવસ, મને ખાલી ઓલું, કારણ કે એમાં છે ને હેન્ડ પોઝિશન એવી રીતે કરવાના હોય જેથી કરીને એનર્જી લેવલ્સ આપણી બધી, મને એમાં ઇન્ટરેસ્ટ હતો. મેં તને કીધું હેન્ડ એક્શન્સ મને બતાવો કે જેથી કરીને, તો કે અમને, મેં તને 15 મિનિટ કરાવ્યું, અમને 1.5 કલાકનું સેશન હતું હાઉ ટુ પ્લેસ ફીટ. અને હી એક્સપ્લેન ધ સાયન્સ બિહાઇન્ડ ઇટ, કે જ્યારે આપણે ફીટ મૂકીએ આમ, તો કે જો તમે આમ મૂક્યું હોય, આમ મૂક્યું હોય તો નહીં થાય, પેરેલલ હોવા જોઈએ અને સ્લાઇટ પાછળથી આમ ઓપન હોવા જોઈએ. એના કારણે શું થાય કે યોર હિપ બોન ઇટ ઓપન્સ અપ, કે જ્યાં કુંડલીની શક્તિ છે, સેક્રલ બોન જે હોય ને ત્યાં કુંડલીની શક્તિ હોય. સો વેન યુ આર સ્ટેન્ડિંગ ઇન ધીસ પોઝિશન, ઓનલી ધેન ધેટ એનર્જી ઓપન્સ અપ એન્ડ ઇટ કેન મૂવ આઉટ. પછી તમે જે હેન્ડ એક્શન કરશો ને, દેટ વિલ વર્ક. બાકી જો આ પરફેક્ટલી નહીં હોય ને, તમે કલાકો ને દિવસો સુધી કરશો ને, યુ વોન્ટ એક્સપિરિયન્સ દેટ એનર્જી કમિંગ અપ. નાઉ વી અન્ડરસ્ટેન્ડ કે એક
પગ મૂકવાની અંદર જો આટલું સાયન્સ હોય તો આપણા નાની ભગવંતોએ જે આપણને આ બધી બેસવાની કરવાની આ બધી જે બતાવી હશે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. એટલે બેસવું, કઈ રીતે બેસવું, ઘણા લોકો ધ્યાનમાં ઊંઘ આવી જાય. હા, મસ્ત પાછળ તકિયો રાખ્યો હોય, આમ એવું સેટિંગ કર્યું હોય ને આપણે, હા, પછી આપણે ખબર જ નહીં પડી ક્યાં ઊંઘ આવી ગઈ. ચલો, ખડગાસન ઇઝ ઓલ્સો એ પોસ્ચર રાઈટ ફોર ધ્યાન, ટ્રાય કરો પછી કેવું ઊંઘ આવી ગઈ અને આવશે ને તો બરોબર યાદ રહેશે. એવા પડશો ને કે આખા ઘરને ખબર પડશે કે ધ્યાન તૂટ્યું, રાઈટ? સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ વી હેવ ટુ, સાયન્ટિસ્ટની જેમ આપણે વી શુડ ફાઇન્ડ આઉટ કે વિચ ઇઝ ધ બેસ્ટ પોસ્ચર, હાઉ શુડ આઈ ડુ. તો પેલા એક કીધું કાયાથી, કાયાથી આપણે જોયું, પછી વચનથી. એક ભક્તિ આપણે કોઈ કરતું હોય ને આપણે સાંભળતા હોય તેમાં મન બહુ ભટકશે. એક આપણે મનમાં કરતા હોય ને તો પણ, અરે ઘણાને તો એવા એક્સપિરિયન્સ હોય છે ને, પેલું ક્ષમા પણ મેં કરી કે નહીં કરી. પછી ટાઈમ જોઈએ, આટલો બધી વાર લાગી છે એટલે બધું કર્યું જશે. વાય? બીકોઝ વેન આઈ એમ ડુઈંગ, મનમાં કરું છું પણ મન સાથે ભટકે પણ છે એટલે સમજ નથી આવતી. નાઉ ટ્રાય ધીસ એક્સપેરિમેન્ટ કે આપણે જ મોટેથી બોલીએ, આપણે ભક્તિ ગાવાની હોય તો જો આપણે. અને એટલે નાનપણમાં કહેતા હતા કે તું મમ્મી કે મોટેથી બોલ, તારે જે ભણવું હોય ને મોટેથી બોલ. કેમ? મમ્મીને ખબર પડે કે ભણે છે, કારણ કે એના રૂમમાં શું કરે તમને કેવી રીતે ખબર પડે? અવધિક જ્ઞાન તો છે નહીં. બોલો, મોટે મોટેથી બોલતો હોય એ પ્લસ બી હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર, એમ મોટે મોટેથી બોલતો હોય તમને ખબર પડે કે નહીં? બબલું પણ એનો બીજો ફાયદો એ હતો કે વેન યુ સ્પીક લાઉડલી ના, યુ આર લિસનિંગ યોર ઓન સેલ્ફ, સો ઇટ ગોઝ ઇન ટુ યોર સબકોન્શિયસ માઇન્ડ. સો સી, એટલે જ કીધું છે કે આપણે આપણે એમ કહીએ ને કે અહીંયા આપણે દિરાસરની અંદર બધા જ જો આવી રીતે કરતા હોય, ઇટ્સ અ ટેસ્ટ. સી, પોઝિટિવ જુઓ ને, નેગેટિવ જુઓ તો કે ભાઈ તમે ગાવ છો ચૈત્ય, હવે આપણે બધાની સ્પીડ અલગ અલગ હોય, કોક ચૈત્યમાં આગળ વયું ગયું હોય ને કોક પાછળ હોય. હવે આપણે કરતા એટલે કે હવે આપણે અહીંયા કરતા ને પેલો આગળ કરતો એટલે આપણે બધું, પછી આપણે શું, પેલા એમનું પતિ જવા દો પછી હું મારું કરીશ. પછી એમનું પતિ જાય એટલે કઈક બીજાનું સ્ટાર્ટ થઈ ગયું હોય. પણ એક જણે બહુ સરસ કીધું કે ઇટ્સ યોર ટ્રેનિંગ ધેટ શોઝ યુ આર નોટ ફોકસ્ડ. ઇફ યુ આર ફોકસ્ડ ઓન ગોડ, ઇફ યુ આર ફોકસ્ડ ઓન વોટ યુ આર ડુઈંગ, લેટ એનીબડી ડુ એનીથિંગ, ધીસ ઇઝ અ ટ્રેનિંગ ગ્રાઉન્ડ. એ એની ભક્તિ કરે, તું તારી ભક્તિ કર. હા, પણ આપણામાં એવી સેન્સિટિવિટી હોવી જોઈએ. પછી આપણે એમ જગત કલ્યાણ કરવા નહીં નીકળવાનું કે તમારું ફોકસ રહે છે ને એટલા માટે હું જોશથી બોલું છું. જ્યારે આપણે કરીએ ને એ મનમાં કરો, સોફ્ટલી કરો, એટલી આપણામાં સેન્સિટિવિટી હોય. પણ કોક ભક્તિ મોટેથી કરતું હોય તો ભલે કરે, મારું ફોકસ કેમ નથી? ઇન્સ્ટેડ ઓફ કમ્પ્લેનિંગ વાય આર દે શાઉટિંગ, એના કરતા વાય આઈ એમ નોટ ફોકસ્ડ, રાઈટ? કેટલું બ્યુટિફુલ છે. જો દ્રષ્ટિ બદલાય ને તો આખું જગત કેટલું સુંદર છે. મિત્ર, બધા માટે કમ્પ્લેન હોય, રાઈટ? સો કાયાથી જોયું, આપણે વચનથી જોયું. આપણે વેન વી સે હે પ્રભુ, હે પ્રભુ, ત્યારે કાયાથી, વચનથી, કાયાથી આપણે ભગવાનની સામે બેઠા છે. જ્યાં સુધી મારા માર્યા બે નયન ભગવાનના નયન સાથે નથી મળતા ત્યાં સુધી ભક્તિ સ્ટાર્ટ જ નથી, અહીં દર્શન જ નથી થયા. અને એવી રીતે આપણે ભક્તિ કરીએ, હે પ્રભુ, બીજી વખત હે પ્રભુ. આવું કેમ? કે ભગવાનને આપણે કહે છે, ધ્યાન આપો ને મારા ઉપર પ્લીઝ, તમે તો આત્મામાં છો એટલે હું બે વખત કહું છું, હે પ્રભુ, હે પ્રભુ. અને પછી શું કહું? આ એટલું સુંદર છે. જેમ એટલે દીકરીને બહુ પ્રોબ્લેમ હોય, લગ્ન કરાવ્યા હોય પણ સાસરે પ્રોબ્લેમ હોય, હસબન્ડ ડ્રિંક કરતો હોય, ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય એને. પણ હવે એ ઘરે કહેતી ન હોય, કારણ કે જો ઘરે મમ્મી પપ્પાને કહીશ તો એ લોકો બહુ ચિંતા કરશે, એ લોકોને ઊંઘ નહીં આવે. એમાં મમ્મીનો ફોન આવે, બેટા કેમ છો તું? દીકરી કે મજામાં છું. તો ગમે એટલું છુપાવે ને માને ખબર પડી જાય. એ કેને મજામાં છું, તો કે ના બેટા કાંઈ જ તો છે. ના ના મમ્મી બધું જ સારું છે, તું શું કામ ચિંતા કરે છે? કાંઈક છે, મને મને તારા ટોન ઉપરથી ખબર પડે કે તું સુખી નથી. તું મને નહીં કહેશે તો કોને કહેશે? કે મને? તું જરાય ચિંતા નહીં કર, કે મને? એના મુખમાંથી શું નીકળે? શું કહું? એક પ્રોબ્લેમ હોય તો કહું, હા કેટલા બધા પ્રોબ્લેમ, હું શું કહું, ક્યાંથી સ્ટાર્ટ કરું? એમ જ્યારે આપણે હે પ્રભુ કરીએ ત્યારે ભગવાન સાથે આપણા નયન જોડાય અને ભગવાનને હે પ્રભુ એમ કરીને આપણે ઢંઢોળીએ, પ્લીઝ મારા ઉપર દ્રષ્ટિ કરો. અને ભગવાન કે ને શું છે બોલ, શું કહું?
કેવી મારી દશા છે, જો કોઈ ઠેકાણા નથી, આવી સુંદર ભક્તિ કરવા મને મળી છે પણ ભક્તિ પણ હું બરોબર નથી કરતો, મારામાં અંદર કેટલા વિકારો છે, હજી પૈસાનો કેટલો લોભ છે, કેટલું બધું અટેચમેન્ટ છે ફેમિલી મેમ્બર્સ પ્રત્યે, ભગવાન ક્યારે છૂટશે? એટલે કે છે શું કહું, જો અત્યારે આપણે જોઈએ છે કે યુ આર ફીલિંગ ધેટ ના કે ઇફ આઈ ડુ ધીસ, અને એટલે જ વેન વી ડુ ઇટ વી શુડ ડુ ઇટ ધીસ વે. એમ કીધું ને કાયાથી વચનથી મનથી, મનથી એટલે એટલા ભાવથી, આપણે એકલા છે જ નહીં. સપોઝ સદગુરુદેવ ઘરે પધાર્યા હોય અને આપણે વિનંતી કરી કે સાહેબ સાથે કરશું સવારે ભક્તિ, અને સવારે ભક્તિમાં પધારે તમે શું કરશો? સરસ મજાનું આસન પાથરશો, નાઈ ધોઈ તૈયાર થઈ, અને દીવો પ્રગટાવશો, અગરબત્તી મૂકશો, રાઈટ? આ બધું મૂકી અને પછી, એન્ડ યુ નો વોટ, સાયન્ટિફિકલી ઇટ ઇઝ પ્રુવન, આ દીવો છે ને એમાં ઘી નો દીવો, એ ઘી is having antibacterial properties. એટલે જ્યારે દીવો પ્રગટાવો છો ત્યારે આખી જે ઓરા છે ને એ રૂમની, એમાં જે કંઈ પણ આવા બેક્ટેરિયાઝ હોય કે કંઈ પણ નેગેટિવિટીઝ હોય, દે ગો અવે. અને હવે તો એટલું બધું આવ્યું છે ને પ્રાણિક હિલિંગ અને વાસ્તુ ને એમાં બધામાં કહે છે કે આ બધા પોઝિટિવ એનર્જીના બધા તત્વો છે. હવે આ બધું કરવાનું કંટાળો આવતો એટલે હવે તો ઓલી લાઇટ જ મૂકી દીધી હોય, નીચેથી સ્વિચ ઓન કરે દીવાના શેપમાં હોય. So whatever was there in Indian culture, it had a purpose. For example, જ્યારે આપણે ધૂપ કરીએ છીએ કે અગરબત્તી કરીએ છીએ તો એમાંથી સુગંધ આવે છે, એક અરોમા છે. હવે આપણું જ કોપી કરીને આ લોકો અરોમા થેરાપી બનાવી, તમને ડિપ્રેશન છે તો અમે તમને સુગંધ સૂંઘવા માટે કંઈક આપશું. અને આ તો ઓલરેડી આપણામાં હતું કે જ્યારે એ અગરબત્તી ત્યાં મૂકી હોય, આ દીવો હોય, આખું એટમોસ્ફિયર ઇન દેટ મંદિર ઇઝ સો બ્યુટિફુલ, સો એલિવેટિંગ, એન્ડ ધેન યુ સ્ટાર્ટ હાઉ, તો કે પહેલા અહીંયા આસન મૂકું મારા સદગુરુનું, હા, અને એવા ભાવ કરું. આ મનથી કીધું ને, જો કાયાથી જોયું, વચનથી જોયું, હવે મનથી કે સદગુરુ મારી સાથે બેઠા છે અને હું એમની પાસે ત્યાગના ઈચ્છા કરીને સંદેશ ભગવાન ભક્તિ કરું, ભક્તિ કરીએ. આપને શું સાંભળવું છે, શું સાંભળવું? એક એવા ભાવથી યુ ડુ ઇટ, અને પછી મજા છે, ઊંઘ આવે, જોખું આવે. પણ એની જગ્યાએ આપણે શું કરીએ, જો આપણે એ જ બેડ ઉપર સૂતા હોય, સીધો ટેકો દઈને બેસીએ, હા, અને ત્યાં આપણે એ પ્રભુ પ્રભુ સ્ટાર્ટ કરી દઈએ. હવે એ જ કપડા રાતના આપણને આપણા ભાવદશા આપણી ખરાબ હોય, ખરાબ સપનું જોયું હોય, અને એટલે જ આનું આખું ઇમ્પોર્ટન્સ છે કે આપણે નાઈ ધોઈ લઈએ અને ન્યૂ સેટ ઓફ ક્લોથ્સ પહેરીએ, એટલે એ બધી નેગેટિવ એનર્જીઝ જે હતી ને એનાથી આપણે કટ ઓફ થયા. ધીસ મેક સેન્સ? આ બધી જ જે આપણે વાત કરી, યુ સી, આજે આપણું દેરાસરમાં જવું આખું ડિફરન્ટ થશે, કાલ સવારે આપણે ભક્તિ કરશું તો એ ભક્તિ ડિફરન્ટ થઈ શકશે. એમાં આપણે કર્યું શું? બસ યુ આર જસ્ટ ફોલોઈંગ ધીસ ઉપાસના જીન ચરણની ઉપાસના. એક તો કનેક્ટ થવું અને બીજું ડિસ્કનેક્ટ થવું, ધેટ ઇઝ ઓલ્સો ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. ડિસ્કનેક્ટ એટલે શું? તો કે પાંચ ઇન્દ્રિયના જે વિષય છે એનાથી ડિસ્કનેક્ટ થવું. શનિવારે આપણે પાર્ટી કરીએ, હા, રાત્રે મોડે સુધી મૂવી જોઈએ, અને પછી સવારના પૂર્વ આપણે સત્સંગમાં આવ્યા હોય, પછી કોક ભાઈ કે ભગવાન આત્મા છું, ભગવાન આત્મા છું, શું થાય? ના અસર કરે ને. ડિસ્કનેક્ટ થવું એ પણ ઇમ્પોર્ટન્ટ છે. હા, એન્ડ નોટ ટુ હેવ ઈગો. ઈગો એવી વસ્તુ છે ને, એક સેન્ટેન્સ કોઈ કંઈક કહી દીધું તમને, એન્ડ બીકોઝ ઓફ ઈગો એ હર્ટ થઈ ગયું આપણને. હવે જયારે ભગવાનની ઉપાસના કરવા બેસે ને, સરસ ચાલતું હોય, એક વિકલ્પ આવે, મને આમ કહી જ કેમ શકે, ચંદુલાલને રાઈટ આપ્યો કોને? તમે જ. જયારે હા પડી ને ઓલા દિવસે તમે લગ્ન માટે, ત્યારે રાઈટ આપી દીધા તમે, યુ કેન ટેલ મી એનીથિંગ. સો સી વોટ હેપન્સ, કે આ ઈગો જયારે હર્ટ થાય છે ને, ત્યારે પેલું એક વાક્ય જે કહી દીધું હોય, એક પ્રસંગ જે બની ગયો હોય, એ અંદરમાં ગુમરાયા જ કરે, એન્ડ ડઝન્ટ હેલ્પ યુ ટુ કનેક્ટ વિથ ગોડ. જો આપણે ઈગોને બાજુમાં રાખી દઈએ તો, વોટ એવર ઇટ ઇઝ, જે હતું એ હતું, અત્યારે હું ભગવાન સાથે બેઠો છું, મારું કને પેથળ શાહ જેવું. પેથળ શાહની ભક્તિ કેવી ખબર છે? હલી જશો તમે, એ એટલા ઉચ્ચ શ્રાવક એન્ડ એટલા બધા ઇન્ટેલિજન્ટ, કે કિંગ સેસ કે આઈ નીડ યુ, તારે મારો, તારા પ્રાઇમ મિનિસ્ટર મારું રહેવું જ પડશે, તારે મંત્રી રહેવું જ પડશે, મુખ્યમંત્રી. કે ના, મને આ બધામાં નહીં પડે. તો કે નહીં, તારી એટલી, અને હતી એની પાસે એવી ઇન્ટેલિજન્સ, એટલા એટલી બધા ગુણો હતા એનામાં, કે કોઈ ફાઇટ કરવા માટે ચડાઈ કરે ને, એની સાથે એક જ મીટિંગ કરે અને એને કન્વિન્સ કરી દે ફાઇટ કરવાની જરૂર નથી, એટલે કેટલી બધી હિંસા બચી જાય. એટલે રાજા કહે કે તારે તો રહેવું જ પડશે,
તારી કઈ કન્ડિશન હોય તો કે તારો શું પ્રોબ્લેમ શું છે? તો કે જો મારે છે ને સવારે દેરાસર જવાનું, ભક્તિ કરવાની, મારી સાધના કરવાની, બિફોર 11 o'clock હું ફ્રી થતો જ નથી. રાજા કે ડન, તું 12 વાગે આવજે ચાલશે, પણ મને તું જોઈએ જ. કે તો મને જો મારા ભગવાનની ભક્તિ સચવાતી હોય તો મને પ્રોબ્લેમ નથી. બોલો આવું આપણું છે? જો ક્લાયન્ટ આપણને ફોન કરે ને 6 વાગે મળવું છે, કાંઈ વાંધો નહીં, ભક્તિ પચી કરી દઉં સાંજે, એમાં શું છે? તમે કહેશો કે પ્રેક્ટિકલ જ બનવાનું ને, અહીંયા થોડી ઓલંકી કે ભાઈ હું પેથડશાની જેમ ભક્તિ કરીને આવીશ 4 વાગે, તો લોકો જવા દે હું બીજા કોકને પકડી લઉં છું. તો આપણે 4 વાગે ઉઠી જવાનું, પણ આપણી ભક્તિ ક્યાંય અટકવી જોઈએ નહીં. પહેલા તો ટોપ પ્રાયોરિટી મારા માટે કોણ છે? ગોડ, ભગવાન. મારું કનેક્શન ભગવાન સાથે થાય પછી હું જગતનું. અને એને શું કર્યું તું, એને એક અસિસ્ટન્ટ રાખ્યો હતો, ઉત્તર સાધક. એ જયારે ભક્તિ કરે ને, ભગવાનને જયારે પુષ્પ ચડાવતા હોય ને, હી વોન્ટેડ કે મારું ફોકસ જરાક પણ હલે નહીં. એટલે ભગવાનના નયનમાં એમના નયન મળ્યા હોય, ફૂલ્લી ફોકસ્ડ હોય, પેલો એક પછી એક ફૂલ આપે અને એને ખબર હોય કે એમને કયા ઓર્ડરમાં જોઈએ છે, કયા કલરનું જોઈએ છે, એટલે એ જ ઓર્ડરમાં એ ફૂલ આપે. અને પેથર્ડ શાહ ઇઝ ટોટલી ફોકસ્ડ ઇન ગોડ, પેલો આમ ફૂલ આપે એટલે એના હાથેથી લઈ અને ભગવાનને ચડાવે, એના હાથેથી લઈને ભગવાનને ચડાવે, પણ એની દ્રષ્ટિ ક્યાંય આજુબાજુ જાય નહીં. આપણું ચેક કરી લેવું. આપણે માળા કરતા હોય ને, કોણ આવ્યું? આ પાટલા કેમ અહીંયા પડ્યા છે? પાટલા અહીંયા લખ્યું છે કે ને સ્ટેક ઇટ એન્ડ કીપ ઇટ અસાઇડ પ્રોપરલી, કોઈ ફોલો જ નથી કરતો. અહીંયા જોઈએ, અહીંયા જોઈએ, ભગવાન સાથે કનેક્શન ન હોય તો કેવી રીતે ચાલશે? અને એક પેથડ શા છે, વાહ, એની કેવી ભક્તિ. કે હવે પ્રોબ્લેમ એ આવે છે કે કંઈક કોઈક ચઢાઈ કરવાનું છે એવું મેસેજ આવે છે, રાજા ટેન્શનમાં આવી જાય છે કે આ પેથડ શા વગર બધું અટકી જશે. પેથડ શા ક્યાં મળશે? ઓબ્વિયસલી અત્યારે 10 વાગે તો એ દેરાસરમાં જોઈએ, નહીં તો પૂજા કરતા છે. રાજા પહોંચી જાય છે ત્યાં. આજુબાજુમાં જોતા, બાજુમાં જોયે તો આઈ કેન સે ને કે હું આવ્યો છું. અને એટલા બધા ઇમ્પ્રેસ થઈ જાય છે કે ગજબની ભક્તિ છે આની. આંખ આમ કે આમ પણ નથી થતી, ત્રાસી પણ નથી થતી. એ ઓલાને કે છે બાજુમાં, ખાસ હું આપું છું ફૂલ. રાજા કે છે, રાજાને તો ખબર નહીં કયા ઓર્ડરમાં આપવાનું, એટલે રોંગ ફૂલ આપે છે. એટલે પેથડ શાહ જોયે છે કે આ રેડ ના બદલે વ્હાઈટ આવ્યો, બાજુમાં મૂકી દે છે. બીજું આપે છે, બીજું રોંગ આવે છે. ત્રીજું આપે છે, એટલે પેથડ શાહને ખ્યાલ આવી જાય છે કે ધેર ઇઝ સમ મિસ્ટેક, કારણ કે હી ઇઝ પ્રોપરલી ટ્રેન્ડ, આવી ભૂલ થાય નહીં. એટલે તરત લેફ્ટમાં જોયે છે કોણ બેઠું છે, આપણે હોય તો ઉભા થઈ જઈએ, તમે પધારે અહીંયા, આમ તેમ નથિંગ ડુઈંગ. કારણ કે એને બહુ ક્લિયરલી કીધું તું 11 વાગ્યા સુધી હું ભગવાન સિવાય બીજા કોઈને અટેન્ડ નહીં કરું. ભલે બાજુમાં આવી ગયા છે રાજા, તરત પેલા ઉપર દ્રષ્ટિ કરે છે. કોના ઉપર? એના એસિસ્ટન્ટ ઉપર. એટલે એ સમજી જાય છે, તરત રિક્વેસ્ટ કરીને બેસે છે એન્ડ ધ પૂજા કન્ટિન્યુઅસ. એના પછી એમનું ચૈત્યદન કરે છે, કાયોત્સવ કરે છે. 1.5 કલાક 1.25 કલાક થાય છે, પૂરું થાય છે, પછી બહાર આવે છે. રાજા ઉભા હોય છે, પહેલું કાર્ય શું કરે છે ખબર છે? હાથ જોડી અને ક્ષમા માંગે છે કે તમને મારા કારણે ઉભું રહેવું પડ્યું. આપણે હોય તો, જો મેં પહેલા જ ક્લિયર કર્યું હતું, આઈ એમ વેરી ક્લિયર, આપણે એવી રીતે કહીએ ને કે ઓલો બિચારો એને એનો એને હર્ટ થઈ જાય. સી, ધીસ ઇઝ અ ક્વોલિટી ઓફ અ શ્રાવક, કે વાત સાચી છે, મેં ભલે કીધું તું, પણ એ આવ્યા હશે તો કોઈ કારણ હોવું જોઈએ, એ કારણ મારે જાણવું છે. અને એટલા માટે પેલા સ્ટાર્ટ કરે છે, આઈ એમ સોરી ટુ કીપ યુ વેટિંગ, પણ મારી મારી આરાધના બાકી હતી એટલે હું તમને અટેન્ડ. બોલો શું હુકમ છે? વાહ, આ શ્રાવક. રાજા કહે છે કે ઇમરજન્સી છે, તમે મારી સાથે ચાલો, કારણ કે વોર આવવાની છે અને આઈ નીડ યુ. તરત જાય છે. પણ જ્યારે ભગવાનની આરાધના કરતા હોય, ઉપાસના જીને ચરણ કી અતિશય ભક્તિ સહિત, કેવા છે આ જીન ભગવાન? ઉત્તરાધ્યાન સૂત્ર એના 23મું અધ્યયન. કયું કયું અધ્યયન? ફેરો ફેરો. 3 ભગવાન માંથી વચલા ભગવાન કોણ છે? 23માં કયા ભગવાન? પાર્શ્વનાથ. એમના શિષ્ય કોણ? કેસી ગૌતમ. રાઈટ, તો કેસી ગૌતમનું જે અધ્યયન છે ને, એની અંદર જીનની વ્યાખ્યા કરી છે. 6 ગુણ આપ્યા. જીન એટલે જીતેલા, અરહા એટલે અરિહંત, દુશ્મનને હરાવી દીધા છે, લોક પૂજા એટલે લોકથી પૂજાયેલા, સંબુદ્ધયા એટલે સ્વયંથી જ બોધ પામેલા, સવનુનમ એટલે કે સર્વજ્ઞ, અને
ધમ્મ તીર્થયાર એટલે તીર્થના સ્થાપનાર એવા જીન ભગવાન, એવા જીન ભગવાનના ચરણની ઉપાસનાની આપણે વાત કરી તો એમની ચરણની ઉપાસના એટલે શું? ભગવાનના ચરણ દબાવવા. તો કે ભગવાને જે આજ્ઞા આપી છે એ આજ્ઞાને ફોલો કરવી, એની ઉપાસના કરવી, એનાથી આત્માને નિકટ આવવું એ છે. અતિશય ભક્તિ સહિત. હવે જો હવે મેઇન આવે છે ભક્તિ, તો એવરીબડી નો વોટ ઇઝ ભક્તિ? પ્રેમ, શ્રદ્ધા એન્ડ અર્પણતા. પ્રેમ એટલે લવ, શ્રદ્ધા મીન્સ ફેથ, એન્ડ અર્પણતા એટલે સમર્પણ, સરેન્ડર, ફોલોઈંગ. પરમગોપાલે એક શબ્દ મૂકીને છે ને આપણા માટે ગોલ બનાવી દીધો. ભક્તિ તો છે, અતિશય છે, અતિશય ખૂબ અત્યંત. આઈ લવ ગોડ બટ આઈ લવ મની ઓલ્સો, ધેન ધીસ ઇઝ નોટ અતિશય ભક્તિ. વેન આઈ સે આઈ લવ ઓનલી ગોડ તો જ એ અતિશય ભક્તિ બનશે. આઈ હેવ ફેથ ઇન ગોડ બટ આઈ હેવ ફેથ ઇન મની ઓલ્સો તો નહીં ચાલે. આઈ હેવ ફેથ ઓનલી ઇન ગોડ, અને એટલે જ અહીંની કરન્સી ઉપર આ વાત ઘૂંટાવવામાં આવે છે. શું? ઇન ગોડ વી ટ્રસ્ટ. આપણે એક એડ કરી દેવાનું આગળ, ઓનલી ઇન ગોડ આઈ ટ્રસ્ટ, રાઈટ? સો ધીસ ઇઝ અતિશય ભક્તિ. અને ઓનલી આઈ ફોલો યુ. આપણે શું કરીએ છીએ? વી ફોલો અવર મૂડ્સ ઓલ્સો. મૂડ આવે તો કરી લેવાનો, ભક્તિ કરવાની, અરે એકદમ ભાવથી કરવાની, પૂજા કરવાનું, અને પછી આજે એકદમ મન એકદમ કે ના આજે તો બસ આજે કઈ નથી કરવું, હરજા નહીં ચાલે. તો આ અતિશય ભક્તિ નથી. અતિશય ભક્તિ એટલે હું તમારી આજ્ઞાને જ ફોલો કરીશ. એ સિવાય જો આપણા ગામડામાં છે ને ઓલી બાય, ત્યાં સરપંચ જે હોય ને, મુખ્યા હોય ને, એની વાઈફ પાણી ભરવા આવે ને તો બધા બહેનો ભેગા થયા હોય પાણી કાઢવા માટે કુવામાં. એ આવે ને બધા ખસો ખસો ખસો. હવે તને ખબર નથી આનો હસબન્ડ કોણ છે, સરપંચ છે, ખસી જા. એમ આપણે પણ એવું હોવું જોઈએ. ધીંગ ધણી માથે કી, આપણા માથે કોણ છે? જિનેશ્વર ભગવાન છે. અને આપણે આમ નીકળીએ ને બધા કર્મો પણ ખસી જાય. એ ખસી જાઓ ખસી જાઓ. આના માથે કોણ છે ખબર છે ને? સદગુરુ છે. આપણી છુટ્ટી કરી નાખશે. આવી ખુમારી ને. અને કેટલું સરસ, મુનિજન સંગતિ રતિ અતિ. રતિ એટલે ગમો. કોનો ગમો? મુનિજનની સંગતિનો. એમના સંગમાં રહેવા મળે. આટલું બધું કેમ મુનિજનના સંગતિનો ઇમ્પોર્ટન્સ હશે? ભાઈ તમને ખબર હશે કે અહીંયા કોઈ એક વ્યક્તિને સપોઝ શરદી કે ઉધરસ થઈ હોય, એની બાજુમાં તમે બેઠા હો, અને કાલ સવારે એક છીંક આવે, તમે શું કહેશો? આ જો મને ચેપ લાગ્યો, આ કોન્ટેજિયસ છે ને, એના એના કારણે મને પણ લાગી ગયો. એટલે આવા વ્યક્તિની બાજુમાં તમે બેસો તો તમને પણ ફૂલ ચાન્સીસ છે, કાંઈ કર્યા વગર, કાંઈ ઠંડુ પીધું પણ ન હોય, કાંઈ કર્યા વગર આપણને પણ લાગી શકે કે નહીં. એવી રીતે મુનિજન સંગતિ કેવી છે? એકદમ કોન્ટેજિયસ છે. એ આત્મામાં રમણતા કરતા, આત્માને એન્જોય કરતા હોય ને, એટલે આપણને પણ અંદરમાં એવું થવા માંડી જાય, મારે પણ આ જ કરવું છે, મારે પણ આવું જ જોઈએ છે. એટલે મુનિજનની સંગતિ બહુ જ ઇમ્પોર્ટન્ટ. અને એટલે જ ગુરુને દ્વાર કીધા છે. સપોઝ આ જે ડોર છે ને એ અત્યાર સુધી નહોતો, હા, અને સપોઝ આપણે હમણાં શિબિર સ્ટાર્ટ થઈ ને એના બે દિવસ પહેલા જ અહીંયા આ કન્સ્ટ્રક્ટ કરીને નવો ડોર બનાવ્યો, હા, તમને ખબર નથી આ ડોર ક્યાં જાય. તમે અહીંયા આવો, શું થાય મન? એક વખત આમ ખોલીને જોવાનું મન થાય કે નહીં, કે એમાં શું છે? શું આ કઈક બીજા રૂમમાં જાય છે કે અહીંયા કઈક કબટ છે, શું છે? ક્યુરિયોસિટી થાય કે કરીએ નહીં, બરાબર છે, પણ ક્યુરિયોસિટી થાય કે ના થાય, હા કે ના? બસ સદગુરુ આવા જ છે. એટલે શીખ શું કે ખબર છે? ગુરુદ્વાર. કે ગુરુદ્વાર એટલે શું? તો એ ગુરુ એવું દ્વાર છે કે એમની નિકટ જાઓ ને એટલે મન થઈ જ જાય કે ખોલીને જોઈએ આટલી બધી, ક્યાં તો આટલો પ્રેમ ક્યાંથી આવે છે, આટલી ક્ષમતા ક્યાંથી આવે છે, આટલા પીસફુલ કેમ છે, એ જોવાનું મન થાય સદગુરુ. એટલે મુનિજન સંગતિ રતિ અતિ. પણ કેમ અતિ કીધી છે? બહુ જ હશે. એક ભાઈ છે ને, એ જયારે પણ આ ગાય ને ત્યારે એમ ગાય, મુનિજન સંગતિ રતિ અરતિ. અરતિ મીન્સ નેગેટિવ છે, અણગમો છે. ત્રણ વખત આઈ ટોલ્ડ હિમ કે ધીસ ઇઝ મુનિજન સંગતિ રતિ અતિ. અતિ એટલે ઘણી બધી. તો એ ઉલટું જ ગાય. પછી કે એકચ્યુઅલ છે ને મારા અંદરમાં જે છે ને એ બોલાઈ જાય છે, કારણ કે મારું આવું છે મુનિજન સાથે, સદગુરુ સાથે રહેવાનું ગમે. ક્યાં સુધી? જ્યાં સુધી વખાણ કરે,
તમારી તો કેટલી ભક્તિ છે, તમે તો કેટલી સેવા કરો છો, તમે તો આમ, તો બહુ ગમે આપણને. પણ જો અહંકારને તોડવાનું સ્ટાર્ટ કરે તો અરતિ થાય. એટલે એવું ન હોવું જોઈએ. સદગુરુ પાસે રહી અને મારા દોષ ટળે, મારો અહંકાર નાશ પામે, એમાં મારો જ લાભ છે. એટલે મુનિજન સંગતિ રતિ અતિ. કપિલ કેવલીની કથા છે ને, કપિલ કેવડી, કેવડી ભગવાન છે પણ એ જ્ઞાનમાં જોયે છે. એવો જ્ઞાનમાં જોયે છે કે શું જોયે છે, આ 500 જે લૂંટારું છે, લૂંટારું બેન્ડિટ્સ, બહુ ઉપાદાન સ્ટ્રોંગ છે, તો એમની પાસે જાય છે ક્યાં, જંગલમાં. અને પેલા લોકો લૂંટવાની ટ્રાય કરે, જોયે તો આની પાસે કઈ છે નહીં, એટલે કે છે કે તમારે ડાન્સ કરવો પડશે. તો કપિલ કેવડી કે છે કે તમારી પાસે છે ઇન્સ્ટ્રુમેન્ટ્સ, તો કે ઇન્સ્ટ્રુમેન્ટ્સ નથી, અમે તાલ આપશું તમને, પણ તમારે ડાન્સ કરવો જ પડશે. અને વિચાર કરો કે ગુરુ એ શિષ્યો માટે ડાન્સ કરે છે, પણ ડાન્સ કરતા કરતા, નૃત્ય કરતા કરતા પણ શું કરે છે, એવી ગાથાઓ ગાય છે, એવું સુંદર પારમાર્થિક, એવો વૈરાગ્યનું ગાય છે કે 500 બેન્ડિટ્સ એમની પાસે દીક્ષા લે. આ સદગુરુની કરુણા. એટલે કીધું મુનિજન સંગતિ, એના સંગમાં આવ્યા, એમની સાથે નૃત્ય કરતા કરતા એવો વૈરાગ્ય જાગી ગયો કે એમને સંયમ યોગ ઘટિત, આ સંયમ ની પ્રાપ્તિ થાય છે. સંયમ યોગ ઘટિત કેટલું સુંદર છે. તમે જોઈ જો, એક ઘટના કહું છું. 700 યંગસ્ટર્સ વિથ ગુરુદેવ, દે આર ગોઈંગ ટુ વિઝિટ સિમલા. એ લોકોની ઓલી હતી, શું કહેવાય, યરલી જે રિટ્રીટ હોય ને યંગસ્ટર્સની, યુ મસ્ટ બી નોઈંગ ધીસ. તો ત્યારે એ લોકો દાદાવાડી દિલ્હીમાં સ્ટોપ હતું, કારણ કે સાંજના જમવાનું હતું. અને એના પછી ભક્તિ હતી. 700 યંગસ્ટર્સ ફ્રોમ ધ એજ ગ્રુપ ઓફ 20 to 30, બધા ભક્તિ કરી રહ્યા છે. હવે ત્યાંના કોઈ ટ્રસ્ટીને ખબર પડી કે 700 યંગસ્ટર્સ આવ્યા, એટલે વિચારો પડે આટલા બધા શું, મારે જોવું છે આ લોકો શું કરે છે. એટલે હી જસ્ટ કેમ આઉટ ઓફ ક્યુરિયોસિટી કે આ લોકો શું કરવા. યુઝલી શું છે કે મોટું ગ્રુપ આવ્યું હોય ને, એ લોકોને એક પ્લેસ જોતી હોય ત્યાં જમવાનું બધું કરી શકે, પછી દે લીવ ઇમિડિયેટલી, કારણ કે ક્યાંક એક જગ્યા જોઈએ ને આટલા બધા લોકોનું ખાવાનું પીવાનું, અને દાદાવાડી મોટી પ્લેસ હોય એટલે ત્યાં બધું એડજસ્ટ થઈ જાય. તો એ જોવા આવ્યા અને હી વોઝ શોક્ડ, યુ નો વાય, કારણ કે ભક્તિ ચાલતી હતી. 700 યંગસ્ટર્સ આર ડુઈંગ ભક્તિ એક સાથે ભગવાનની સામે નિરાસરમાં. એન્ડ સૌથી મોટો શોક એને લાગ્યો, દે આર ક્રાઈંગ, ભગવાનની ભક્તિ કરતા કરતા રડી રહ્યા છે. તરત પૂછ્યું કે આ કોની સાથે આવ્યા છે, આ લોકો કોણ છે આમના ગુરુ, કે આવી રીતે છે પૂજ્ય ગુરુદેવ રાકેશભાઈ જવાની, મારે મળવું છે. એટલે મેસેજ આપ્યો, ટ્રાય કર્યો કે કોણ કોને થ્રુ જવું, તો એટલે બાકી કીધું કે નહીં, અમે તો તરત નીકળવાનું છે, ટાઈમ નથી, ઇમિડિયેટલી વી હેવ ટુ રશ આફ્ટર ધીસ ભક્તિ. એક મિનિટ આપો, જસ્ટ વન મિનિટ. ઓકે, પછી ગુરુદેવને મળ્યા, પહેલા આવીને ગુરુદેવના ચરણ પડ્યા અને એમને કીધું, આ કાળની અંદર યંગસ્ટર્સને ખાલી પગ મૂકે ને એ અમે નથી કરી શકતા, ખાલી દર્શન કરવા માટે આવો, એક મિનિટ માટે આવો, અડધી મિનિટ માટે આવો. એન્ડ આઈ એમ સેવિંગ 700 યંગસ્ટર્સ ક્રાઈંગ ફોર ગોડ, આઈ કાન્ટ બિલીવ ધીસ. તરત પેલાને બોલાવ્યો, એના મેનેજરને, કે હેવ યુ ચાર્જ ધેમ, તો કે હા સાહેબ, આપણે ઓડિયો સિસ્ટમ્સ ને આ બધું, એક પૈસો લેવાનો નથી આપની પાસેથી. અને ગુરુદેવને કીધું કે આપ એવું કાર્ય કરી રહ્યા છો કે આ યંગસ્ટર્સને ભગવાનના પ્રેમમાં પાડવા ઇટ ઇઝ ઇમ્પોસિબલ. અને પગે લાગી એમને એક ચેક આપ્યો કે મારે તમને તો ચાર્જ કરવાનો જ નથી, પણ હું તમને ચેક આપું છું, તમે આટલું સરસ કાર્ય કરો છો, બહુ જ સરસ છે, ખૂબ અનુપમ. આ કાળમાં વોટ ઇઝ ધીસ, મુનિજન સંગતિ રતિ હતી. હા, ધર્મ કરવાનો મન થાય, માત્ર મન નહીં, સંવેગ જાગે, ઉત્સાહ જાગે. આજે પૂછી જાઓ મારા આત્મર્પિતને, કેટલાય આત્મર્પિત સેવા છે, 90s માં ગુરુદેવ સાથે જોડાયેલા હતા, માત્ર ગુરુદેવ સાથે રહેવું ગમે એટલો જ ગોલ હતો, એમની સાથે હરવાનું ફરવાનું આ કરવાનું. પણ એમ કરતા 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 શું થઈ ગયું, સંયમ યોગ ઘટિત, દીક્ષા લેવાના ભાવ થઈ ગયા, દીક્ષા આત્મર્પિત દીક્ષા લીધી, અને ગોલ છે કે એક દિવસ મુનિપણું પણ આપણે ગ્રહણ કરશું. નાવ યુ સી, ઉપાસના જીન ચરણ કી અતિશય ભક્તિ સહિત, મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ યોગ
ઘટિત 18,000 શિલાંગ કીધા છે. શીલના અંગ કેટલા છે? 18,000. તો કે મુનિ જનસંગતિના કારણે શું થાય છે કે મારે પણ આવી દશા પ્રાપ્ત કરવી છે. નેક્સ્ટ કડી લઈ લે, અંદર એક 5 મિનિટ લઈ લે આપણે. સદગુરુ વડે જીન દર્શન અનુયોગ. વેરી ગુડ. ગુણ પ્રમોદ અતિશય રહે. ગુણ એટલે ક્વોલિટી, પ્રમોદ એટલે પ્રેસ, અપ્રિશિએટ કરવું. ગુણ પ્રમોદ, પછી અહીંયા થર્ડ વર્ડ છે શું? અતિશય રહે. અતિશય એટલે ખૂબ જ હોવો જોઈએ. જો પરમપ્રભુનું વચન છે 86 ના પત્રાંકમાં પ્રભુ ફરમાવે છે, ગુણી જીવ પ્રત્યે ઉલ્લાસના પરિણામ, ઉલ્લાસ થવો જોઈએ. બીજું અંશ, આંક 62 માં કહે છે, પત્રાંક 62 માં, અંશ માત્ર પણ, અંશ એટલે થોડોક પણ કોઈનામાં ગુણ હોય ને, થોડોક પણ, અંશ માત્ર પણ કોઈનો ગુણ નિરખી રોમાંચ ઉલ્લસ થવું. આઈ શુડ ગેટ ગૂઝ બમ્સ. કોઈ એમ વાત કરે ને કે આ ભાઈ બહુ સરસ સેવા કરે, ગૂઝ બમ્સ આવે છે, વાવ હું કઈ નથી કરતો, પ્રભુ મારે પણ આના જેવી સેવા કરવી છે. તો કોઈનો અલ્પ પણ ગુણ હોય, આપણે તો કેવું છે ખબર છે, કોઈ કઈક કોઈક પોઈન્ટ ઉપર કોઈને સપોઝ વખાણ કરે કે આ ભાઈની સેવા બહુ સારી છે, ઠીક કેટલું ખાય છે તમને ખબર છે. હવે અત્યારે એની સેવાની વાત ચાલે છે તો એ ભાઈ કેટલું ખાય છે નથી આપણે શું મતલબ, પણ સી યુ કાન્ટ એપ્રિશિએટ અને યુ વિલ ફાઇન્ડ આઉટ 10 અધર થિંગ્સ. હા, એને વાઇફ સાથે કેટલો ઝઘડો થાય છે, આ એમ તો થતું નથી. આ અત્યારે સેવાની વાત ચાલે છે ને, અને એ ગુણની વાત ચાલે છે ને, તો આઈ શુડ એપ્રિશિએટ દેટ ગુણ. મારામાં એ નથી ને તો મારે એ અપ્રિશિએટ. પ્રમોદ, હા પ્રમોદ કરો એટલે તમારું બહુ સરસ કામ થાય. બહુ ઇમ્પોર્ટન્ટ, સ્ટાર્ટ પ્રમોદથી જ થાય. એક સિમ્પલ પોઈન્ટ કહું છું, તમે અહીંથી પસાર થતા હો, તમે કોઈ બ્યુટિફુલ બંગલો જુઓ અને ખાલી પ્રમોદ કરો, બહુ સરસ બંગલો છે, આપણે અપાર્ટમેન્ટમાં રહીએ છીએ, આ બંગલો બહુ સરસ છે, તો શું થાય? આટલું બોલતાની સાથે આપણા સબકોન્શિયસ ની અંદર એક લાઈન બોલાય, શું? મને પણ જોઈએ છે. ના, બહુ સરસ છે બોલે આપણે, પણ અંદરમાં તો તરત એ જ થાય કે બહુ સરસ છે તો મને પણ જોઈએ. તમે કોઈની ગાડી જોઈ, સરસ ગાડી, શું થાય? બહુ, ના ના, તમે બોલો ખાલી એટલું જ કે બહુ સરસ ગાડી છે, પણ અંદરમાં સબકોન્શિયસમાં શું થાય? મને પણ જોઈએ છે. એમ આપણે દિલેશરમાં દર્શન કરવા ગયા કે નહીં, ભગવાન કેટલી સરસ ક્ષમતા છે. સબકોન્શિયસમાં શું થયું? મને પણ આવી ક્ષમતા જોઈએ છે. અહીંયા કોઈનું પણ કઈ પણ અપ્રિશિએટ કરે કે આ ભાઈની સેવા બહુ સારી છે, તો શું થયું? મારે પણ આવી સેવા કરી છે. આ બેનની ભક્તિ કેટલી છે, જો એમને સત્સંગમાં આંખમાં આંસુ આવે છે અને મને ખાવાનું યાદ આવે છે. તો આટલું કહ્યું કે ભાઈ એને અહીંયા ફૂલ ફોકસ છે અને એને આટલો ભાવ આવે છે, શું છે? મને પણ આવા ભાવ. સો પ્રમોદ ઇઝ અ વેરી ગુડ થિંગ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ ટોલ્ડ હિયર, કે ગુણ પ્રમોદ અતિશય રહેવો જોઈએ, કોઈનો પણ ગુણ દેખાય. ચલો આપણે અહીંયા થોડું એક્સપેરિમેન્ટ કરીએ, પ્રેક્ટિકલ કરી લઈએ ને. ચલો જરા કોઈ એકબીજાના ગુણ કહેશો અહીંયા. જો હવે બ્લેન્ક નહીં રહેતા, કારણ કે બ્લેન્ક રહેશે તો અહીંયા કોઈનું ગુણ જ નથી આજુબાજુમાં. એમ છે, યુ કેન સે એનીથિંગ, યુ કેન સે અબાઉટ યોર મોમ. કાઇન્ડ હાર્ટેડ, જો આટલું તું બોલ્યું ને એટલે તને શું થશે? આઈ ઓલસો વોન્ટ ટુ બી કાઇન્ડ હાર્ટેડ, રાઈટ? હા, વેરી એન્થુઝિયાસ્ટિક, અને મને પુલ કર્યું અહીંયા, બરાબર. તો તને શું થશે? મારે પણ કોકને પુલ કરવા જવે. હા, યસ, આઈ શુડ હેવ ધેટ એન્થુઝિયાઝમ બીજા માટે. કમ ઓન, ચલો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. આમાં શું છે ખબર છે, આપણે થોડુંક લાઈનમાં જઈએ. ભગવાનના ગુણો જો, ચાલો ભગવાન છે, પરમ કૃપાદેવ છે, સદગુરુદેવ છે. ચાલો બોલાવું, સ્ટાર્ટ કરો. કરુણા, તમે હાથ ઊંચો કરશો એટલે હું તમને પૂછીશ. ભગવાનના ગુણ, હા, પીસફુલ, બ્લિસફુલ, આનંદિત છે, ઓકે. બીજું વિતરાગતામાં છે, કરુણામય છે, કૃપા કરે છે, દેહાચ્યો, દેહાતી દશા પકડાણી. સો હવે જયારે એ ભગવાનને દેહાતી દશામાં જોશે ને, એ તરત શું થશે? મને પણ હો, મને પણ દેહાતી દશા પર. યુ સો
કે હજી આપણે એકબીજાનું કહેવાનું કીધું તો થોડુંક આપણને થિંક કરવું પડે છે, પણ ભગવાનનું કીધું કારણ કે ભગવાન આના પ્રત્યે આપણને બહુ પ્રેમ છે. એટલે વન થિંગ ઇઝ ધેર કે જેના પ્રત્યે આપણને પ્રેમ હોય રાગ હોય એના આપણે ગુણો આમ ફાસ્ટ જોઈ શકે છે, રાઈટ? ઓકે, સો હવે આપણે એકબીજાના જોઈએ. ચલો સ્ટાર્ટ કરો જતીનભાઈ, તમે કઈ ભૂલ્યા નથી? કોકના માટે કઈક તો કહો. જો આટલું કીધું એટલે તરત તમારા અંદરમાં એક અંકુરો ફૂટશે, ધેર ઇઝ અ સીડ, અને એ સ્પ્રાઉટ થાય છે. એ તો એક કલાક પહેલા આવીને ગમે એમ કરીને બધું અહીંયા ગોઠવે છે, મારે પણ કંઈક કરવું જોઈએ. તો એ સીડ સ્પ્રાઉટ થયું, પછી સ્પ્રાઉટ વધશે વધશે વધશે, એક દિવસ એવું બ્યુટિફુલ ટ્રી બનશે કે તમે ખૂબ સેવા બધાની કરતા હશો, રાઈટ? ઓકે, બધા પાસે પેપર અને પેન છે? ઓકે, આઈ થિંક આઈ વિલ ગીવ યુ ધ હોમવર્ક, બીકોઝ 12:30 થાય છે, પછી અહીંયા શું છે, પેટમાં ઓલા તમારે ગલુડિયા બોલતા હોય. હા, નહીં, ગુડ, વેરી ગુડ, તમારો સારો ગુણ છે. સો વેરી ગુડ, ભગવાન આત્મા છો. હવે છે ને આમાં આપણે પ્રેક્ટિકલ, સો આઈ એમ જસ્ટ ગિવિંગ યુ ધ પ્રેક્ટિકલ, યુ કેન ટેક ધ પેપર. આપણે એમાં છે ટાઈમ ના કાઢીએ, મિતેશ પ્રભુ, લેટ અસ બી ફોકસ્ડ હિયર, અન્ડરસ્ટેન્ડ ધ સાધના એન્ડ યુ કેન ડુ આફ્ટરવર્ડ જમીને. પછી આપણી પાસે થોડોક ટાઈમ હોય ને તો ભગવાન પાસે બેસી, ભગવાન પાસે બેસીને લખવાનું, બધું સુધશે અંદરથી. નેક્સ્ટ સ્ટેપ ઇઝ ફેમિલી મેમ્બર માંથી કોઈના ગુણો જોવાના. યુ નો વોટ હેપન્સ, આપણે છે ને એક આદત પડી ગઈ છે જેની સાથે આપણે વધારે રહેતા હોય ને, નિયર એન્ડ ડિયર વન્સ, એના આપણને ગુણ ન દેખાતા, એના જે નેગેટિવ હોય ને એ જ દેખાય. બબલું દે બબલું, તું સાવ લેઝી છો, તું સાવ લેઝી છો, તું સાવ લેઝી છો. હવે એનું લેઝી ગુણ જ દેખાય એને. અને તમે જોજો, ઇફ યુ ઇન્ટ્રોસ્પેક્ટ ના, તમને પેલા નેગેટિવ જ એનું દેખાશે તમારા નિકટનું હોય ને. યુ નો વોટ હેપન્સ બીકોઝ ઓફ દેટ, તમે બીજું જે સારું સાઈડ છે ને એ આપણે જોઈ નથી શકતા. ભલે થોડોક પ્રમાદી છે, લેઝી છે, પણ એને ભક્તિ છે કે નહીં, એને પ્રેમ છે કે નહીં. હા, અહીંયા આટલે સુધી તું આવ્યો કે નહીં અત્યારે? હા, ભગવાનના પ્રેમ માટે જ આવ્યો ને તું. સો આ એક કેટલો ગુડ ક્વોલિટી છે કે 50% થી વધારે બમ્પર જતું હોય અને છતાં પણ સાંભળવા બેસું. સો વેન યુ સી ધીસ, તો એમ આને એપ્રિશિએટ કરશો ને તો કોક વાર બીજું છડાક 19-20 હશે ને, યુ વિલ એક્સેપ્ટ ઇટ, કે વાંધો નહીં, શીખશે, રાઈટ? એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે આપણા ફેમિલી, એટલે ચંદુભાઈ કોનું જોવાનું? મણિબેન જ કે છે જુઓ મારું, તમે જોતા નથી. એન્ડ આઈ વિલ ટેલ યુ, બાપાએ કીધું તું મિનિમમ 10 ગુણ લખો, 10 ગુણ સ્ટાર્ટ, અને યુ વિલ સી કે એ ગુણ ઉપર ફોકસ કર્યા પછી તરત આપણને વ્યક્તિ સૌ જુદો લાગે છે. અને એક જણે મને કીધું, અમદાવાદમાં જયારે શિબિર હતી ને ત્યારે પર્યુષણમાં, તો આ એક્સપેરિમેન્ટ કર્યો હતો ને, એક યંગસ્ટર આવ્યો અને એટલો આંખમાં આંસુ કે ટુડે ઇઝ રિયલ પર્યુષણ ફોર મી, આજે મારું ખરેખર પ્રતિક્રમણ થયું છે. સમજશે હવે શું થયું, કે આજે એક્સપેરિમેન્ટ કર્યો ને પ્રમોદનો, મારો એક ફ્રેન્ડ હતો, યુઅર ફ્રેન્ડ્સ સિન્સ ચાઇલ્ડહુડ, સમથિંગ વેન્ટ રોંગ, એને કંઈક મારી સાથે ખોટું કર્યું અને મને એટલો બધો એના પ્રત્યે દ્વેષ કે આઈ સ્ટોપ ટોકિંગ ટુ હિમ. બટ વેન આઈ ડીડ ધીસ એક્સપેરિમેન્ટ અને એના બધા ગુણ લખવાનું સ્ટાર્ટ કર્યું, તો કે નાનપણમાં એને મને એક્ઝામ વખતે હેલ્પ કરી હતી, હી વેન્ટ આઉટ ઓફ હિઝ વે, એને મને એક સારી વાત કરી હતી, એને મને સપોર્ટ કર્યો હતો, કે મેં બધા પોઈન્ટ્સ લખ્યા ને મને એટલું ખરાબ લાગ્યું કે એને 99 ચીજ સારી કરી એ હું ભૂલી જાઉં છું, એક વસ્તુ કંઈક ખોટી કરી, ભલે એ ખોટી હતી પણ હું એના ઉપર જ ફોકસ કરું છું. આઈ કોલ્ડ હિમ, ફર્સ્ટ આઈ થેન્ક હિમ ફોર ઓલ ધ ગુડ થિંગ, યુ આર શોક્ડ. ઓલાને પણ એકદમ આઉટ ઓફ ધ બ્લુ ઓલો ફોન કરીને કે યુ આર રિયલી અ ગુડ પર્સન એન્ડ થેન્ક યુ, અને એમ કે ઓલાને પણ હાર્ટ એટેક આવતા બચી જાય બિચારો. એન્ડ યુ નો વોટ હી સેડ, કે આફ્ટર ડુઈંગ ધીસ એક્સરસાઇઝ આઈ એમ ફીલિંગ કે ધેર ઇઝ સમથિંગ ઓપનિંગ ઇનસાઇડ મી, એટલે જે બ્લોક્સ હતા ને એ તૂટી ગયા છે, એન્ડ ધ લવ ઇઝ ફ્લોઈંગ. આ થઈ જાય ને પછી હજી એક સ્ટેપ છે, જેને તમને હર્ટ કર્યું હોય, જેની સાથે કંઈક ખરાબ બન્યું હોય, એ વ્યક્તિના ટ્રાય કરજો. એન્ડ ઇટ વિલ બી ડિફિકલ્ટ. એક વ્યક્તિએ કીધું, આઈ કાન્ટ સી ઓનલી, ઇટ્સ ઇમ્પોસિબલ ટુ સી ગુડ ઇન ધીસ પર્સન. તમે પરમ કૃપાવાળાને પૂછ્યું, ટ્રાય કર્યું, ભીખ માગી,
કે ભગવાન તમારા જેવી દ્રષ્ટિ આપો ના જોવાનું. શી સેડ કે ઇટ ઇઝ નોટ પોસિબલ, કે મેં એકાદ પણ મને નથી મળતું. અને ત્યાં તો ફિનિક્સમાં એવું રાખ્યું હતું કે ચેક કરવાનું, 10 લખેલા હોય ને તો જ એન્ટ્રી આપવાનું, આપણે એવું નથી રાખવું ને પછી એટેન્ડન્સ ઘટી જશે. મિતેશભાઈ કે એટેન્ડન્સ ઘટે એવું નથી કરવું આપણે, કે પછી જમીન બધા વયા જશે કે આપણે 10 તૈયાર કરો એના કરતા આપણે વયા જઈએ, આપણે એવું નથી અહીંયા. પણ કરી જોજો. એને છે ને પરમગોપાલજીને ખૂબ પ્રાર્થના કરી એન્ડ તો એને નહીં પકડાણું. પછી ગાડીમાં જતા હતા, 5 મિનિટ બાકી હતી જૈન સેન્ટર પહોંચવાને, અને કે વોટ ગ્રેસ, 10 પોઈન્ટ્સ વન આફ્ટર ધી અધર ફટાફટ બધા લખાઈ ગયા. અને આમ ઇટ જસ્ટ ઓપન્ડ અપ એઝ ઇફ પરમગોપાલજી આમ કૃપા કરી અને મારા ઉપર આઈ એક્સપિરિયન્સ વોટ ઇઝ ગ્રેસ. અને એ જે લિસ્ટ લખો ને એમાં જસ્ટ અંડરલાઈન એની ગુણ વિચ આઈ ડોન્ટ હેવ. એન્ડ યુ સી કેવી દ્રષ્ટિ બદલાય છે. એ જે વ્યક્તિ માટે આપણને દ્વેષ આવતો હોય ને, એ વ્યક્તિ સામે આવશે ને, મારામાં આ ગુણ તો નથી, મારામાં આ ગુણ તો નથી ને, અને તરત ભગવાનને પ્રાર્થના થશે મને પણ હો. એટલે પ્રમોદ, પ્રમોદથી પરિયોજના પ્લાન, પરિયોજનાથી પુરુષાર્થ આઈ ઓલ્સો વોન્ટ ઇટ, અને પુરુષાર્થથી પ્રાપ્તિ. આ 4 સ્ટેપમાં આપણે પણ એ ગુણોને પ્રાપ્ત કરશું. સદગુરુ દેવ મને પ્રિય હો, પરમ કૃપાળુ દેવ મને પ્રિય હો, ત્રિલોકના નાથ મને પ્રિય હો. આપણે બધા થોડુંક સવારે લેટ આવ્યા હતા, એટલે વી હેડ સ્ટાર્ટેડ એટ 10:15, તો 12:15 ના બદલે 12:30 આપણે એન્ડ કર્યું છે. તો આગળનું પણ 1:15 મળી શકાય તો ઠીક છે, નહીતર આપણે 1:30 મળશું. વીલ ડુ સમ મેડિટેશન, દેટ ટુ ઇન શવાસન, ડોન્ટ વરી. હા, એટલે આવજો. અને લેડીઝ જેન્ટ્સ નું અલગ થઈ ગયું. હા, સો લેડીઝ વિલ બી ડુઈંગ ઇન ધીસ હોલ, જેન્ટ્સ વિલ બી ડુઈંગ ઇન અનધર હોલ. એટલે તમને કોઈ સંકલ્પ વિકલ્પ નહીં, ડોર લોક થઈ જશે, યુ કેન ડુ શવાસન, રેસ્ટ પ્રોપરલી.